जय स्वामीनारायण। आज तारीख 16 मे एटले 16/5/2014 शुक्रवार कहते गुणातीत प्रवचनमालानु प्रवचन 24 मु गुणातीतानंद स्वामीनी वातो प्रकरण पहलू वात नंबर 2 अने स्वामीए वात करी जे सांख्य विचार करवा शीखो अने सांख्य विना लोभ काम स्वाद स्नेह अने मान ये 5 दोष तथा अध्यात्म अधिभूत अने अधिदेव ये 3 ताप ये सर्वनो दुख मटे नहीं ने सांख्य विना अर्धो सत्संग कहवाय माटे सुखिया रहेवा माटे सांख्य विचार करवो। सांख्य विचार वगर काम लोभ मान स्नेह स्वाद ये बधानु दुख टळे नहीं। सांख्य विचार एटले समजण ज्ञान विचार एमां आपणे वात चाले छे लोभ लोभनुं स्वरूप अने लोभना दुःखमांथी छूटवा माटेनो सांख्य विचार। लोभनो पहेलो अर्थ छे लोभो धन व्यय भीरुत्वम वापरवामां कंजूसी। एमां 4 प्रकारना लोको आपणे समाजमां होय छे। पहेलो प्रकार કે જે ધર્મ કાર્ય ભગવત કાર્ય એમાં તો ન વાપરે પણ પોતાના માટે પરિવાર માટે પણ ન વાપરે। બીજો એવો પ્રકાર લોકોનો કે જે પોતાના માટે છૂટથી વાપરે પણ ધર્મ કાર્ય ભગવત કાર્ય પરોપકાર માટે કંઈ વાપરે નહીં। ત્રીજો પ્રકાર પોતાના માટે સાદગીથી જીવે કરકસરથી વાપરે પણ ધર્મ કાર્યમાં પરોપકારમાં છૂટથી વાપરે। અને ચોથો પ્રકાર પોતાના માટે પણ છૂટથી વાપરે ધર્મ કાર્ય ભગવત કાર્ય સમાજ સેવામાં પણ છૂટથી વાપરે। આ 4 પ્રકારના લોકો સમાજમાં છે એમ 4 પ્રકારના સાધુ સંતો પણ છે। અમુક સાધુ સંતો એ સમાજ માટે પણ ન વાપરે પોતાને જે સંપત્તિ દાનમાં મળી હોય તે અને પોતાના માટે પણ ન વાપરે બસ ભેળું કરે। બીજો એવો પ્રકાર કે જે પોતાના માટે આમ છૂટથી વાપરે ભોગ વિલાસથી એશો આરામથી જીવે કોઈ વાત મળી નહીં પણ ધર્મ કાર્ય પરોપકાર સમાજ સેવા એમાં પોતાને મળેલી દાનમાં સંપત્તિ એનો ઉપયોગ કરે નહીં। ત્રીજો પ્રકાર એવો કે ઘણા એવા સાધુ સંતો છે કે જે પોતે સાદગીથી જીવે છે પણ સમાજ સેવાના ધર્મ કાર્ય સત્સંગના કાર્ય ભગવત કાર્ય એમાં મળેલી દાનની સંપત્તિ છૂટથી વાપરે છે। અને ચોથો એવો સાધુ સંતોનો પ્રકાર કે જે પોતાના માટે છૂટથી વાપરે છે મોજથી રહેવામાં માને છે અને ધર્મ કાર્ય ભગવત કાર્ય સમાજ કાર્ય એમાં પણ છૂટથી વાપરે છે। તો 2 પ્રકારના લોકો વિશે તો આપણે સાંભળી લીધું છે। ત્રીજો ચોથો પ્રકાર એમાં ત્રીજો પ્રકાર લોકોનો કે જે પોતાના માટે ઓછું વાપરે છે કરકસર સાદગીથી જીવે છે પણ પરોપકાર છૂટથી કરે છે। મદન મોહન માલવીયાજી મહાપંડિત થયા અને એમણે બનારસ યુનિવર્સિટીની સ્થાપના કરી એના ફંડ માટે એ લોકોને મળતા એમાં એમને કોઈએ કહ્યું કે કલકત્તામાં એક શેઠ છે ને સુખી છે આપણે એને મળીએ
તો કંઈ દાન મળે ખરું. ગયા, આવકાર્યા. સાંજનો સમય થયો એટલે નોકરને કહ્યું કે ફાનસ સળગાવ. એટલે નોકરે ફાનસ, દીવાસળીની પેટીઓ આવતી માચિસ બોક્સ, એનાથી સળગાવવા પ્રયાસ કર્યો, પણ એક દીવાસળી ફેલ ગઈ, બીજી ફેલ ગઈ, ત્રીજી ગઈ, અને શેઠજીનો મગજ થોડો તપી ગયો. એટલે મૂર્ખ છે, આવી રીતે બગાડે છે. આ દીવાસળીઓ નાખી દેવાની છે, ત્રણ દી કામ ચાલે એ તે એક દિવસમાં એનો પાત્ર. તમે તો જડબુદ્ધિ ના છો. મદન મોહનજી માલવિયાએ જોયેલું કે શેઠને કહે છે કે બહુ સુખી છે, પણ હવે ઘર તો સાવ સાદું છે, આવું છે, ને એમાં પાછા નોકરને દીવાસળી માટે તો તતડાવે છે. અહીંયા સમય બગડે એવું છે. જેમાં પછી વાતો કરી કે શું આવું થયું, તો કે આવી રીતનું સત્કાર્ય આરંભ્યું છે, તો ફરીએ છે. બહુ સારું કે આવું જ કામ કરવું જોઈએ, પણ દાનનું કંઈ બોલે નહીં. સવારે દૂધ પાણી વગેરે કરાવ્યું ને પછી કહ્યું કે હવે નીકળવું છે. કંઈ વાંધો નહીં, તમારે ઘણી જગ્યાએ જવાનું હોય. વિદાય કર્યા, રેલવે સ્ટેશન ગયા, ટિકિટ રિટર્ન હતી જ. ડબ્બામાં બેઠા, બારીએથી પછી વાતો કરી હિન્દુ ધર્મની આ તે બધી, પણ શેઠે કંઈ આપ્યું. એમાં રેલવેની ત્રણ સીટી વાગી અને રેલવે ધીમો ધક્કો લીધો અને જેવી ગાડી થોડી હાલી એટલે શેઠજીએ મદન મોહનજી માલવિયાને પ્રણામ કર્યા, બાપજી આ બાજુ નીકળો ત્યારે જરૂર પધારજો. એમ કહીને એક કવર હાથમાં મૂકી દીધું, ત્યાં ટ્રેને સ્પીડ પકડી લીધી. મદન મોહનજી માલવિયાએ જ્યાં ખોલ્યું ત્યાં 1,25,000 રૂપિયાનો ચેક હતો. એ જમાનો, આંખમાં આંસુ આવી ગયા કે આ શું, કે પોતે કરકસરથી જીવે છે પણ ધર્મ કાર્યમાં બચેલી સંપત્તિ છૂટથી વાપરે છે. ગોંડલના મહારાજા ભગવતસિંહજી દરબાર, બહુ સાદું જીવન, કોઈ રાજા મહારાજા આવી જીવી ન શકે. ત્રાજવાથી જોખીને ભોજન કરવાવાળો માણસ, કોઈ દી માંદો નહીં પડેલો, માથું શું દુખે એને ખબર નહોતી, તાવ કેમ આવે એને ખબર નહોતી, કારણ કે કોઈ દિવસ વધારે જમે જ નહીં, એટલે કોઈ શરીરમાં દોષ પ્રકોપ થાય નહીં, અને સાવ સાદું જીવન. પણ બહુ પ્રજાના કામ. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને પણ નામ વગર અનેક સંપત્તિથી સહાય કરેલી, એ ગાંધીજીને ખુદને ખબર નહોતી કે આ પૈસો આવે છે, કોણ મોકલે છે. એવી રીતે રવિન્દ્રનાથ ટાગોર પણ શાંતિ નિકેતન માટે ગોંડલ આવેલા, 2 દિવસ રોકાયા, સરભરા કરી, પણ 1 રૂપિયો આપ્યો નહીં. પછી થોડા દિવસો પછી એ કલકત્તા ગયા અને ટાગોરને કહ્યું કે ભગવતસિંહજી મળવા આવે છે, તો કે હવે અહીં શું આવતા હશે. પ્રણામ કર્યા, વાતો ચિત્તો થઈ, અને પછી એમણે બહુ મોટી ધનરાશિ ટાગોરના ચરણમાં મૂકી. ટાગોરે કહ્યું કે હું ત્યાં આવ્યો એના માટે જ આવ્યો હતો, છતાં તમે મને કશું આપ્યું નહીં, મને ખાલી હાથ કાઢ્યો, અને અહીંયા આવીને તમે આવી રીતે આપવા આવ્યા, શા માટે આવું બધું વિચિત્ર વર્તન છે. એમણે કહ્યું કે ગુરુદેવ, ખોટું નહીં લગાડતા, પણ તમે ત્યાં આવ્યા અને હું તમને જો દાન આપું તો એમાં તમારું ગૌરવ ઘટી જાય ને મારું વધે, કે રવિન્દ્રનાથ ટાગોર જેવા પણ ભગવતજીજી પાસે દાન માટે આવતા હતા. આજે તમારું ગૌરવ વધશે કે ગોંડલના મહારાજા પણ અહીંયા આવીને દાન આપી જતા હતા. એટલે હું અહીંયા આપવા માટે આવ્યો છું. ઊભા થઈને ભેટી પડ્યા, એવા સાદગી અને એવી સુસ સમજવાળા ભગવતસિંહજી. અત્યારે અમેરિકામાં વોરેન બફેટ બહુ મોટો ઉદ્યોગપતિ છે, કરોડો કમાય છે, પણ આવા માણસોને એટલે યાદ કરીએ છીએ કે એ પોતાની જે કમાણી છે, સંપત્તિ છે, એમાંથી 99% સંપત્તિ એ ચેરિટીમાં આપી દે છે, ફક્ત 1% પોતાના માટે રાખે છે. સાદા મકાનમાં રહે છે, સાદી ગાડી છે, સાદો મોબાઈલ છે, સાદી ઘડિયાળ છે, સાદા વસ્ત્રો છે, સાદું જીવન છે,
અને દાન માટે કમાય છે, તો આ ત્રીજો પ્રકાર છે. ચોથો પ્રકાર જે પોતાના માટે છૂટથી વાપરે છે અને સમાજ માટે, ભગવાન માટે, ધર્મ માટે પણ છૂટથી વાપરે છે. દીપચંદ ગારડી હમણાં 100 વર્ષની આવીએ એમનું અવસાન થયું. બહુ ગરીબ સ્થિતિમાં મુંબઈ ગયા અને થોડી જમીનો ખરીદેલી ને પછી એમાંથી કરોડો કમાયા. વિચાર થયો કે આ પૈસો આપણે દાનમાં વાપરવો છે, અને એણે ખૂબ દાન કર્યા. દેવાલયો, મંદિરો, ગૌશાળાઓ, તે સ્કૂલો, દવાખાનાઓ, ઘણું કર્યું. અમુક વર્ષો પહેલાં પ્રતિદિન 1 લાખ રૂપિયાનું દાન કરતા, અને છેલ્લે ઘણા વર્ષોથી રોજનું 1 કરોડનું દાન દીપચંદ ગારડી કરતા. આજે કદાચ એના દીકરાઓ પણ રોજનું 1 કરોડનું દાન કરે છે એવું સાંભળવામાં આવે છે. અને એ દાનના પ્રતાપે, જીવદયાના કાર્યોને પ્રતાપે 100 વર્ષનો એ ડોહો હતા, નખમાં રોગ નહોતો. કોઈ પૂછતું ત્યારે કહેતા કે જો બાત દવા સે નહીં હોતી વો દુવા સે હોતી હૈ, એટલે દુવા બહુ લીધી. તો એવા લોકો હોય છે જુઓ. અને બિલ ગેટ્સ એ ઘણું કમાય છે, પણ આખા વર્લ્ડમાં આરોગ્ય માટે, વેક્સિન માટે ઘણું બધું સેવાનું કામ કરે છે. આ લોકો પોતાના માટે ઘરમાં સારી રીતે જીવે છે, એટલે હું આ વિભાગ પાડું છું. અજીમ પ્રેમજી પણ 2000, 5000, 8000 કરોડ, 8000 કરોડ, 10000 કરોડ એવી રાશિ શિક્ષણમાં, સમાજ સેવામાં, પારસી છે, ભારતીય છે, વાપરે છે. પૈસો કોઈને મફત નથી થતો ને. 8-8, 10-10 હજાર કરોડ કે 99% આમ દાનમાં આપી દેવી ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે 100 રૂપિયા કાઢતા કેટલી તકલીફ પડે છે. ત્યારે આ કરોડો રૂપિયા, આપણે તો 10000-5000 કમાતો હોય ત્યારે ચોખ્ખો દશાંશ વિશ્વાસ કાઢે, કારણ કે એમાં કાઢવાનું કેટલું. પણ જ્યારે 20-25 લાખ કમાય ત્યારે 2-5-2 લાખ કાઢવા પડે ત્યારે મુશ્કેલી પડે, ત્યારે મોટું લાગે. ત્યારે આ લોકો કરોડો વાપરી નાખે છે. તો આવા લોકો સમાજમાં છે. હવે આ લોકો જે આવી રીતે વાપરે છે એને લોભી થોડા કહેવાય. પણ છતાં સાંભળો, લોભનો બીજો પ્રકાર છે કે વધુ ને વધુ મેળવવાની લાલચ. એટલે આપણે કહેવાય છે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે. કંજૂસ લોભી પહેલો પ્રકાર, વધુ ને વધુ મેળવવું એવી ધનની લાલસા બીજો પ્રકાર છે લોભનો. લોભીઓ આપે જ નહીં તો ધૂતારા શું લે. પણ આ 1 ના 3 કરવા જાય ને એ લોભી, વધુ ને વધુ લઈ લેવું છે. નહીં હમણાં મને એક જણો મળ્યો તો મને કે સામેજી મુંબઈમાં પેલું આવું છે ને, 10 લાખ આપણે વાપર એને આપીએ તો 3 મહિનામાં આપણને 20 લાખ કરીને આપે છે. મેં કીધું મૂર્ખો છો તો એ જ ઉછીના લઈને ન કરી લે. તે પાછા 10 છૂટાઈ થઈ જાય ને 10 ખિસ્સામાં આવી જાય, એ શું તમારો ભાણો થાય છે. પણ લોભિયા એ ધૂતારાની ચાલમાં ફસાય. આજે કેટલું અખબારોમાં આવે છતાંય ફસાય છે ને, એ બધા લોભી. વધુ ને વધુ મેળવવાની લાલસા એ લોભી છે અને એ લોભ દુખી કરે છે. તમે વિચાર કરો, અત્યારે જે આપણે ગણાવ્યા એને સાવધાની રાખવી જોઈએ ને, એમાં ઘણા હશે જ ને કે હજુ મળો. હા, વાપરતા હશે ખૂબ ધર્મ કાર્યમાં, પણ તૃપ્તિ થાય મેળવવાની. આજે કે પરાપૂર્વથી એવા કેટલા ગ્રહસ્થ હશે અને એવા કેટલા સાધુ હશે કે જેને ધનની તૃપ્તિ થઈ હોય, બતાવો નામ આમ ગણાવો કે એવો કોણ હશે. સાધુઓનો ગ્રહસ્થ બધાને એમ હોય, સાધુઓને પણ હોય ને ગ્રહસ્થોને, હજુ મળો. કઠોપનિષદમાં એટલે કહ્યું છે, નહીં વીતે ને તર્પણીઓ ન રહ. આ માણસ ધનથી ક્યારેય તૃપ્ત ન થાય. બહુ કઠણ છે. નારદજી ચાલ્યા જતા હતા, એમ એક ભિક્ષુક એની આગળ પાત્ર લંબાવ્યું, ભિક્ષા આમ દે. નારદજી વિચારમાં પડી ગયા,
કે બાબા, તો કે હા બસ મને આપો તમે કંઈ. નારદજીને થયું કે બધી હાથ ફેલાવ્યા જ કર્યા છે, આજનું દાળદર ભાંગી નાખી. નારદજીને બધે ઓળખાણ હોય એણે ચિઠ્ઠી લખી દીધી, પેન રાખતા છીએ કે ભિખારી પાસે લીધી છે મને પૂછતા નહીં, પણ એને લખી દીધું કુબેર ભંડારી ઉપર ચિઠ્ઠી લખી, જા આવનાર માણસને એનું પાત્ર સુવર્ણ મુદ્રાથી ભરી દેજો. દાળદર ગયું, મોટું ખાસું પાત્ર. પેલો તો હરખમાં આવ્યો, ગયો દરવાજે જઈને જાણ કરી, દ્વારપાલોને ચિઠ્ઠી બતાવી, નીચે નારદજીના સિગ્નેચર હતા. એ લોકોએ પણ કુબેર ભંડારીને કીધું કે નારદજીએ મોકલેલો કોઈ ભિક્ષુક આવ્યો છે અને ભિક્ષા માગે છે, આપી દે, એમાં મને શું કહેવાનું હોય, નારદજીની ભલામણ હોય એટલે જોવાનું જ ન હોય, અને જોવા જઈએ તો નારદ બીજું કરે કંઈ, એટલે આપી જ જો. એટલે પેલા લોકો કે કંઈ વાંધો નહીં, તમારું પાત્ર ફેલાવો, તો કે ભરી દેવાનું લખ્યું છે એમાં. તો કે આપે ભાઈ, હા ભરી દેશું. ત્રણ વાર પૂછ્યું એટલે એ કીધું કે તમે માલિકને પૂછી લ્યો. એટલે પૂછી આવ્યું, ભાઈ એ એમ કહે છે કે એની પાસે પાત્ર છે આખું ભરી દો. હા, એણે ક્યારેય સોનું જોયું ના હોય એટલે એવું લાગે, સુવર્ણ મુદ્રાઓથી ભરી દો. અને પાત્ર ભરીને લાવ્યા, જેવું ઠલ્યું ગાયબ, બીજો ટોપલો ગાયબ, ત્રીજો ગાયબ, હીરા જવેરા નાખવા જ માંડ્યા પણ પડતું દેખાય નહીં, જતું દેખાય નહીં. પોણો ખજાનો ખાલી થઈ ગયો કુબેરનો. કુબેરને જઈને વાત કરી, મહારાજ આ વિચિત્ર માણસ છે ને, વિચિત્ર પાત્ર છે, નારો તો વિચિત્ર છે જ. એટલે શું છે કે પોણો ખજાનો ખાલી થઈ ગયો આપણો? તો કે હા. દોડતા આવ્યા, મારી નજર સામે નાખો, નાખે ગાયબ થઈ જાય. કુબેર સમજી ગયા આખો ખજાનો રેડી દઈએ તો એ આ છે ગજબ. એને કીધું, ભાઈ તારું પાત્ર જોવા દે. હાથમાં લઈને ઉલટું કરીને જોયું તો માણસની ખોપડી હતી. કોઈ દિવસ ના ભરાય કુબેરના ભંડારોથી, પણ માણસની ખોપડી પૈસાથી ભરાતી નથી. લાવો લાવો ને લાવો. ગોપાળાનંદ સ્વામીને વડતાલમાં એ કરી વખતે કહ્યું કે સ્વામી, આવી મારી પરિસ્થિતિ દારિદ્ર્ય પૂર્ણ, આપ કૃપા કરો, દારિદ્ર્ય જાય તો સુખે, બસ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ ભજન કરું. સ્વામી કે લે, એમાં શું, તારે કેટલું વર્ષ દાડાનું જોઈએ કે ને? તો કે બસ 100 રૂપિયા હોય મારો વ્યવહાર ચાલી જાય, સુખે ભજન થાય. હવ સુખે ભજન 100 રૂપિયા વર્ષે મળશે, પણ પછી જરૂર પડશે નહીં ને વધારે, પછી માગવા આવતો તો મહારાજ એમ કરો 1000 રૂપિયા વર્ષ, 1000 આપી દઉં, મળી જશે, દર વર્ષે 1000 મળી જશે, હું બોલીશ એમ જ થશે. પણ પછી તને એમ નહીં થાય ને, દીકરો દીકરી પરણાવ છે ને, આમ કરવું છે ને તેમ કરવું છે, તો કે એમ કરો સ્વામી 10000 આપી દે, 10000 આપી દઉં, પછી નહીં થાય ને ઓછા છે, તો સ્વામી એમ કરો ને 50000 આપી દે, 50000 આપી દો, પણ તને એમ નહીં થાય ને ઓછા છે, એમ કરો સ્વામી 1,00,000 આપી દો. સ્વામી કે 100માંથી 1,00,000 ગયો, તૃપ્તિ છે, તારું મોઢું છે 1,00,000 રૂપિયા સાચવવાનું, તું છે એ બરાબર છે. અને તમે એક કલ્પના કરો, રાત્રે આજે તમે સૂતા હો ને તમારા ખંડમાં આવીને લક્ષ્મી દેવી આવીને એમ કે માગો, તમે એટલો જેટલો માગો એટલો પૈસો આપો, આંકડો બોલો. આંકડો નહીં બોલી શકો, આંકડો નહીં બોલી શકો, 10 કરોડ, 50 કરોડ, 100 કરોડ. લક્ષ્મીજી વિચાર કરવાની કહે છે, તમે એમ કે એમ કરો 10000 કરોડ, તો પછી નહીં તો કે 1,00,000 કરોડ વધતા જ જશો, તમે કોઈ આંકડો આપી નહીં શકો, તૃપ્ત થાય જ નહીં પૈસામાં. આ માણસની પૈસાની ભૂખ છે. અને જ્યારે આ લોભ પકડે છે, હવે જોજો કે લોભનું દુઃખ છે. ગૃહસ્થ કે સાધુ આ લોભ અસંતોષ પકડ્યો, અસંતોષ અતૃપ્તિ પકડી, એટલે અતિ પ્રવૃત્તિનો જન્મ થાય. એને એક દીકરી જન્મે, એક દીકરી જન્મે, એનું નામ અતિ પ્રવૃત્તિ. ગામડેથી અમદાવાદ આવે ત્યારે શું હોય કે આપણને એક નાનો ફ્લેટ મળી જાય, 10000ની આવક થઈ જાય, અને 2-વ્હીલર કે 4-વ્હીલર આવી જાય, મજા મજા. એ આવી જાય પછી આ બંગલો નાનો પડે છે, ફ્લેટ નાનો પડે છે, મોટો ફ્લેટ, પ્રાઇવેટ બંગલો, મોટો બંગલો, 10 કરોડનો બંગલો,
ફેક્ટરી, બીજી ફેક્ટરી, હવે થોડું મુંબઈમાં શરૂ કરો, વડોદરામાં શરૂ કરો, વાપી વલસાડમાં કંઈક શરૂ કરી દો, અને અમેરિકા હારે પણ જો કોઈ કંપની હારે લિંક થતું હોય તો કરો, વધતું જાય કે નહીં વિચારો. સાધુ સંતોને ધારે ભગવા પહેર્યા હોય ને ત્યારે કોઈ સંકલ્પ ન હોય, સાધુ થઈ જાય ને ખીચડી આ ધર્માદાન નાયડે ચડે પછી એમ થાય કે હવે આપણે ગુરુકુળ હોય તો ઠીક, આપણે એક સંસ્થા હોવી જોઈએ આપણી પોતાની, એટલે એ પોતાનું એક કરે ત્યાં થાય કે એકે હું બીજું ત્રીજું ચોથી સંસ્થા પાંચમી સંસ્થા થાય, પછી જ્યાંથી જમીન મળે ત્યાંથી હો, કોઈ ક્યાંય જમીન છે હળી કાઢીને દોડે. હમણાં એક સાધુને મેં એવું બોલતા સાંભળ્યા કે જ્યારે ચંદ્ર ઉપર પ્લોટિંગ થાય ત્યારે પહેલું ધર્મસ્થાન આપણે બાંધવું છે, છે તૃપ્તિ. એટલે જ્યારે અસંતોષ પકડે ત્યારે અતિ પ્રવૃત્તિનો જન્મ થાય, અનેક ફેક્ટરીઓ, અનેક દુકાનો, અનેક કારખાનાઓ, અનેક જાતના સેક્શનો એ શરૂ થાય અને પછી ટીંગાઈ જાય. આજે દિલ્હી ને ક્યારે વડોદરા ને ક્યારે લંડન ને ક્યારે કામ ને ક્યારે કામ, પછી બસ ક્યાં છે સાહેબ બહાર છે, દોડમ દોડી દોડમ દોડી. આ તમે કુમનભાઈ વસ્ત્રાપુરમાં રહેતા હતા ત્યારે એની પાડોશમાં એક મહિલા એમને કહેતા હતા કે મારા હસબન્ડને તમે સમજાવો રઘવાયા કૂતરાની જેમ પૈસા માટે દોડાદોડી થાય છે. રવિવારે કે મારે આ મીટિંગ છે ને ફલાણી મીટિંગ છે, ઘરમાં બેસતા નથી, સરખું જમતા નથી, હજી સૂતા ન સૂતા ત્યાં બસ ઉપડી જ જાય છે, પૈસો પૈસો કરે છે. સ્કૂલમાં બહુ સરસ વાતો, સ્કૂલમાં શિક્ષકે નિબંધ પૂછ્યો સિકંદર વિશે, અને સિકંદર વિશે બધા છોકરાઓએ ઘણું ઘણું લખ્યું, લખી શકાય એટલું છે એના ઉપર, પણ એક છોકરાએ જે પાંચ છ પેજ આપ્યા છે એમાં પેજની શરૂઆતમાં એણે લખ્યું સિકંદર યુદ્ધ માટે ઘોડે ચડ્યો, અને છેલ્લે પેજ ઉપર લીટીમાં લખ્યું અને સિકંદર ઘોડેથી હેઠો ઉતરો અને મરી ગયો, અને વચ્ચે તબડક 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 તબડક, બોલો આપણો ઘોડો વધારો એવો છે કે નહીં, પૈસો 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 પૈસો, તબડક 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 તબડક. હા ઘણા જ શિક્ષકો મને એક બતાવ્યા હતા ભાઈ કે આ શિક્ષક છે બસ સવારે ભાગમ ભાગ અહીંયા ટ્યુશન ફલાણે ટ્યુશન, ગુટકાન ચાન બ્રેડ ખાઈને રાતે મોડો આવે, પછી બોલ્યું આળોટે ગધેડો એમ જરૂર કાળોટીને હોય જાય વળી પાછો ભાગ. અતિ પ્રવૃત્તિમાંથી પછી વિસ્તાર થતા થતા સમસ્યાઓ હારોહાર ઉભે, કારણ કે દીકરી જન્મે એટલે પછી એના અપલખણે આવે ને, શ્રીમંતની દીકરી પછી એટલે એના છેલ બટાવ વેળા તો આવે, અનેક સમસ્યાઓ આવે, અનેક પ્રશ્નો. અરે નાનું એવું ઘર ચલાવવું હોય તો કેટલા કેટલી તકલીફ છે, ગેસનો બાટલો નથી, ના નથી, ત્યાંનું નથી, ફલાણું નથી, નોકર નથી આવીને, ઓયલો નથી આવીને, ઘરના રિહાઈને ઓયલું રિહાઈને, ફલાણું રિહાઈને, આ રિહાઈને, ત્યાં થાય ને. કેટલું હું એક મહોત્સવમાં વર્ષો પહેલાં ગયો હતો તો એક બહુ શ્રીમંત છેઠા વીઆઈપી લાઈનમાં બેઠા હતા, પાંચ પાંચ મિનિટ ઊભા થાય મોબાઈલનું બટકું લઈને ભાગે, એ હાથાઠવાર થયો. મેં બાજુવાળો એક હતો ઓળખી તેને પૂછ્યું, મેં કીધું આમ શેઠ કેમ રઘવાયા થયા છે, મને કે આજની તારીખમાં ત્રણ જગ્યાએ કેસ હાલે છે, કોર્ટમાં સુનાવણી છે, એ વાત કેટલા કેસ હશે એ મને નથી ખબર, કે અનેક સમસ્યાઓનો જન્મ થાય છે. પેલી તમે વણઝારાની પોઠની વાત સાંભળી છે ને, સો વણઝા ઓલા બળદિયા પોઠિયા લઈને નીકળેલો ને એમાં એક નોકર, એને કંઈ ભૂલ થઈ એટલે માલિક હતો એમણે નોકરને દંડ આપ્યો રાતે કે તારે આ સોએ સો બળદિયાના પોઠિયા બેસી જાય ત્યારે સૂવું, હવે આ બળદની જાત એકારે બેસે, ઢોરની જાત પાંચ બેસે તો ત્રણ ઊભા થાય, ત્રણ બેસે તો ચાર ઊભા થાય, ચાર બેસી જાય બે ઊભા થાય, એ આગળ પાછળ પેશાબ પાણી કરવા માટે ઊભા થતા જ હોય, પણ હવે ઘેરી રાત જામી ગઈ ત્યારે નવાણું પોઠિયા બેસી ગયા, પોઠિયા એટલે બળદિયા, પણ એક દુબળું પાતળું ખડમકડી જેવું કોણ જાણે ધ્યાનસ્થ થઈ ગયેલું, એ બસ આમ ગંભીર મુખ મુદ્રા ધારણ કરીને ઊભું રહી ગયેલું, અને નબળા હોય જ્યારે ઊભા રહી જાય પછી એને તો ખબર નહીં હલે ચલે નહીં, આમ સ્ટેન્ડ અપ થઈ જાય, આને તું મળવું આ બે હતું નથી, એટલે જે દુબળું પાતળું એને જો જરાક વજન દઈને બેસાડી દઉં ને
તો નિરાયતે સુવાય, એટલે ધીમેકથી એની પાસે જઈને એની પીઠ ઉપર જઈને લોટકો હતો, જરી એક દિન ધીમેકથી જઈને આમ વજન દીધો, ભફ દઈને પડ્યું, નવાણું ઉભા થઈ ગયા. તમે જો જીવનમાં જે બહુ પ્રવૃત્તિ હોય તો એને એક સમસ્યા દબાવવા જાય, બીજી નવાણું થાય. બહાર આવે, આપણે એક છોકરો હમણાં એક મોટી કંપનીમાં લાગ્યો છે, તે 3 મહિનામાં તે કે આ તો ગાંડા થઈ જાય એટલા પ્રોબ્લેમ છે. આ મોટી કંપની બહારથી રોડ રોડ દેખાય, પણ આ ફાઇલ ને પેલી ફાઇલ ને અહીંયા જાઓ ને આ કોર્ટમાં પેલી અદાલતમાં આને મળો ને આને મળો ને આ વકીલને ના જગા, મારો તો ઠેડ નીકળી ગયો. એટલી સમસ્યા હોય, અને સમસ્યા ના આવે તો એ પ્રવૃત્તિ ન કહેવાય, એ ધન ન કહેવાય. આ જો જાય છે, દુઃખ કેવા કેવા આવે છે. અને જ્યારે અતિ સમસ્યાઓ વધી જાય ત્યારે ટેન્શન આવી જાય. ટેન્શન, ટેન એટલે 10, અને સન એટલે દીકરા. 10 દીકરા જેને હોય અને જે ઉપાધિ થાય એ તો મામૂલી કહેવાય, પણ ટેન્શનમાં આવી જાય. એમ પોલ્ટ્રી ફાર્મ હતું પેલું, મરઘાઓનું, ઈંડાઓ વેચાણ માટે. એના માલિકને વધારે પૈસાનો લોભ લાગ્યો, તો બધી મરઘીઓને વાડામાં ભેળી કરી, સમજદાર છે ખબર નહીં, હાથમાં આવી લાકડી લીધી, પછાડી લાકડી, મરઘીઓ બધી આમાં થઈ ગઈ. શું છે માલિક, કાન ખોલીને સાંભળી લો બધા, તમે એક એક ઈંડું આપો છો એમાં મારું કઈ સરખું નથી થતું, આવતીકાલે સવારે બધા એ 2 ઈંડા આપવાના છે, અને જો ન આપ્યા તો મારી મારી પીંખડા ખાઈ નાખીશ. એ કઈ નહીં, 2 ઈંડા નાખ, સવારે 2 ઈંડા જોઈએ. બે ઈંડા સવારે જોશે, નહીતર જેને નહીં મૂક્યા હોય 2 ઈંડા એને મારી મારીને પીખડા ખેરી નાખીશ. અને ભાઈ ધમકીની અસર થઈ, બીજે દિવસે બધી મરઘીઓ 2 ઈંડા આપ્યા, હા, પણ એક મરઘીએ 1 જ ઈંડું આપ્યું. એટલે એની પાસે ગયો ને લાકડી પછાડી, કે તને મારી હુકમની ખબર નહોતી? માલિક ખબર હતી, પણ હું મરઘો છું ટેન્શનમાં. આ ટેન્શનમાં એક મુકાઈ ગયું. આ ટેન્શન ને પછી એ બધી ચિંતાઓ ઘેરી વળે બધું, એમાંથી અનિદ્રાનો જન્મ થાય. પછી શેઠજી ઊંઘ ન આવે. હું એક શેઠજીને ઓળખું છું, ક્યારેક ક્યારેક મને મળે પણ ખરા. એ બધું હંકેલતા હંકેલતા ને એ બધું નાય ને આ કરે ને તે, રાતની વાત કરું છું, એ થોડું દૂધ પીવે ને વળી આમ કરે ને તેમ કરે ને ઊંઘવા પ્રયાસ કરે, 11 વાગે ઊંઘની ગોળી લે, તડફડિયા મારતા રાતના 2 વાગે બીજી ગોળી લે, ત્યારે 3 વાગે ઊંઘ આવે, એ 3-4 કલાક જાજા જેવી ઊંઘ આવે ત્યાં પાછા ઉઠી જાય ને ત્યાં તો પાછા ચકરડા ચાલુ. શું કરવાનો પૈસા, આ બધું આવે. એની સાથે પછી અજીર્ણ એટલે પચે નહીં, ડાયાબિટીસ ને આ ને પછી આ ને તે ને એ બધા રોગ આવે. ઘરમાં પછી કલહ થાય, મારે આ જોઈએ છે ને ઓલા કે મારે જોઈએ છે ને બધા, પણ પછી તો લોચા કાઢી લેવા બધા ભેળા થાય ને બધા, એટલે ઘરમાં પછી પૈસો આવે ત્યારે કલહ થાય, પછી કોર્ટ કચેરી ને અદાવત ને આ ને તે ને પછી કેટલું એમાંથી શરૂ થાય. પૈસા ન હોય ત્યારે માણસ બરાબરના શાકભાજી વઘારીને ખાય, પૈસા આવે પછી કાચા શાકભાજી ખાય. કેમ, ડોક્ટરે કહ્યું છે કચુંબર સલાડ એવું ખાજો તો જ તમારે જરા પેટ સાફ થશે. પૈસા ન હોય ત્યારે ખાખરાના પાનમાં શેર શેર ઘીના ચૂસ ચૂસતા લાડુ ખાય ચૂરમાના, અને જ્યારે પૈસા આવે ત્યારે ચાંદીની થાળીમાં ખાખરા ખાય. પૈસા ન હોય ત્યારે સાયકલ ઉપર નોકરીએ જાય, કમાવા જાય. પૈસા આવે ત્યારે કસરત માટે સાયકલ ચલાવે, ટ્રેડમિલ ચલાવે,
ઘરે ઘરે ગુફળિયા મારે. પૈસા ન હોય ત્યારે ભોજન મેળવવા માટે માઇલો સુધી ચાલે, અને પૈસા આવે પછી ભોજન પચાવવા માટે માઇલો સુધી ચાલે. પૈસા ન હોય ત્યારે કેવું પડે, હવે ઉઠો, હવે ઉઠો, હવે ઉઠો, અને પૈસા આવે પછી કેવું પડે કે હવે તો ઊંઘો, હવે તો ઊંઘો, તમને શું થાય છે ઊંઘો. પૈસા ન હોય ત્યારે પોતાની પત્નીને સેક્રેટરી સમજે, એને પૂછી પૂછીને બધું કરે, અને પૈસા આવે પછી સેક્રેટરીને પત્ની બનાવે. પૈસા ન હોય ત્યારે એમ બોલે ભગવાન કરે એમ થાય, પૈસા આવે પછી એમ કહે હું કરું એમ થાય. પૈસા ન હોય ત્યારે મંદિરમાં બેસવું ગમે, અને પૈસા આવે પછી કોઈ ક્લબમાં પાર્ટીમાં રેવ પાર્ટીમાં એને નાચવું મહેલવું એ ગમે. હાય, આ પૈસો કરે. અને પૈસો આવે કોઈ સત્સંગમાં આવે, કરોડોપતિ થઈ જાય કોઈ આવે, કોઈ કોઈ સત્સંગમાં તમે જોયા છે કરોડો અબજોપતિવાળા હોય સત્સંગ કરતા હોય, મંદિરમાં માળા કરતા હોય. સાહેબ ઠાકોરજીને મેં કરોડોપતિ હોય ને એ કોઈને દંડવત કરતા નથી જોયા, એ આમ 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 આવે, કોષ ગળી ગયા હોય ને એમ, ગજવેલ કોષ ગળી ગયા હોય ને એમ આમ 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 આવે, અને ઠાકોરજીને દર્શન આપીને વ્યા જાય. ઠાકોરજીને દર્શન આપે કોઈ સત્સંગમાં ના આવીશ. મોણપરી ગામમાં પરસ્યો કરીને એક ગરીબ હરિભગત હતો, ને બાલમુકુંદાજી સ્વામીની આગળ પ્રાર્થના કરીને સ્વામી આશીર્વાદ આપ્યા, તો મારો કપાસ કાલાનો વેપાર કરતા તો મોટો વેપારી થઈ ગયો. બે ત્રણ વર્ષમાં તો બહુ જ પૈસો કમાયો, અને પછી નહીતર મંદિરમાં જ પીડ્યો રહેતો. બે ત્રણ વર્ષે બાલમુકુંદાજી સ્વામી આવ્યા તો પરસોત્તમ શેઠ થઈ ગયા હતા. સ્વામીએ ખબર કરાવી કે આવ્યા છે, આવું છું, હા સીધું મોકલો, વસ્તુઓ મોકલો, ફલાણું મોકલો, હમણાં આવું છું, બપોર થઈ ગયો, સીધું મોકલો, આ મોકલો, દૂધ મોકલો, આ ફ્રૂટ્સ મોકલો, હમણાં આવું છું. સાંજ પડી ગઈ, બીજે દિવસે સવારે કંટાળીને બાલમુકુંદાજી સ્વામી ચાલવા તૈયાર થયા, ગામને પાદર પહોંચી ગયા. પછી એમ થયું કે હવે તો નીકળ્યા, એટલે દોડતા આવ્યા, દંડવત કરીને પગે લાગવા ગયા. સ્વામી કે હા, જીવને પચે નહીં, સારું જાઓ જાઓ ધંધો કરો, બધું ખોટ આવીને જતું રહ્યું. પાછો પશ્યો થઈ ગયો, તો માળા કરવા માંડ્યો. હે, પૈસો આવે કોઈ મંદિરમાં સત્સંગમાં બેસે ત્યારે સાંખ્ય વિચાર કામ કરે. હા, માયારામ ભટ્ટ ને ગોવિંદરામ માણાવદરના બે ભક્તરાજ, એ વિચાર થયો કે આપણે એક નવાની દુકાન કરી હોય ને તો ઇન આવકનું સાધન થઈ જાય. એ બેઠા વાળું પાણી કરીને રાતે, શેની કરવી ને ક્યાં કરવી ને શું લેવું ને ક્યાંથી લેવું ને કેવી રીતે કરવું, એ પછી આયોજનમાં ચડી ગયા. એમાં કૂકડો બોલ્યો, એટલે સવારના ચાર વાગ્યા, કૂકડો ચાર વાગ્યા છે એ બોલે નહીં. એટલે મહેરામ કે એટલે ગોવિંદરામ આ શું થયું, તો કે ભાઈ કૂકડો બોલ્યો. ચાર વાગી ગયા તો હા, એટલે હજી દુકાન માંડ્યું નથી, ત્યાં આખી રાત બગાડી અને કૂકડો બોલ્યો, આપણે હાટ માંડશું એટલે દુકાન માંડશું ત્યારે શું થશે. લે 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 લે, પાણીનો લોટો લાય, જળ મૂકીએ, આ ધંધો જ ન કરાય, બે ઘર વધારે ભિક્ષા માગી લેશું પણ હરી ભજી લેવાય, બાકી આ ધંધો ના કરાય. એને સાંખ્ય વિચાર ઉડાડી દીધું. બોલો એવા કેટલા. એક શેઠજીને બહુ અશાંતિ રહેતી, બહુ મોટો ધંધો, બહુ મોટો કારોબાર. એક મહાત્માજીની પાસે જઈને વાત કરી કે બાપજી શાંતિ થાય એવું કંઈક કરો. મહાત્માજી પણ એવી ઉલટી ખોપડી અને એવી વ્યવહારુ તોડ કાઢે એટલે તમારે વાત મૂકી દે. ઓન ધ સ્પોટ જ કીધો, શેઠજી એક વ્રત કરવું પડશે 21 દિવસ, બધી અશાંતિ દૂર થઈ જાય. અને આ લગભગ પૈસાવાળા આવા વિધિ વિધાનમાં જ હલવાતા હોય. આ મહાત્માજી તો બહુ સારા હતા. એમ 21 દિવસનું તમારે આ વ્રત કરવું પડશે. હા, શું વ્રત છે? ઓમ નમો ભગવદેવ વાસુદેવાયનો જપ કરવાનો. હા, એ તો હું કરીશ. હા, પણ સ્વયંપાકી થવાનું, હાથે સીધું સામાન રોજ તમારે શાક સબ્જી દૂધ જે કંઈ જોઈતું હોય, બે ટાણા જમો, ત્રણ ટાણા જમો, કોઈ વાંધો નહીં. જે જોતું જાતે ખરીદવાનું, કોઈ નોકરનું કામ નહીં લેવાનું.
જાતે રસોઈ પકાવવાની, રાતે વાસણ માંજવાના, જે બનાવો એ બધું જમી જવાનું, આટલું વ્રત. શેઠજી કે આમાં કરો કરો તમે વ્રત કરો. તો સારું કે મહાત્માજીનું વચન થઈ જતું છે, આમાં બીજું કાંઈ વ્રત આવ્યું જ નહીં. ભાઈ શેઠજીનું દોદળા જેવું, ગણપતિ જેવું સર, એ હવારના પોરમાં નીકળ્યા દૂધ લેવાનું, શાક લેવાના, બધું હવે કોઈ દી લીધું ન હોય, અને રસોડું બનાવવા બેઠા. રસોડું આવડે નહીં, માપ આવે નહીં, જાજુ બધી રોટલી ને જાજુ બધું શાક ને બનાવ્યું, કીધું તું જેટલું બનાવ્યું એટલું ખાઈ જવાનું, અને પૈસાવાળા ખાઈ શકે? અરે ભાઈ, એ હાંજે માંડ માંડ ખૂટવાડ્યું. બીજે દિવસે એનાથી ઓછું કરતા ગયા, ત્રીજે દિવસે ઓછું કરતા ગયા. દસમે દાડે શેઠજીને થઈ ગયું, રસોડું કરે ને બે રોટલી બનાવે, કારણ ખોરાક જ એટલો હતો, અને બે ચમચી શાક બનાવે. અગિયારમે દિવસે જ્ઞાન થઈ ગયું, દોડીને મહાત્માના પગમાં પડ્યા. મહાત્માજી સમજાઈ ગયું, બે રોટલી ને બે ચમચી શાક ખાવું એમાં આટલી જફા ન કરાય. થઈ ગયું ને વ્રત પૂરું? તો કે હા, બસ સમજી ગયો, આ ઉપાધિ આટલું ખાવું, અને પછી અશાંતિ જ થાય ને, શાંતિ થઈ ગઈ કે બધું હવે જેને જે કરવું હોય તે કરે. બે રોટલી ને બે ચમચી શાક જોઈએ, આપણે જાજુ જોઈએ છું. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે છે કે ભાઈ, એ લાખો ને અબજોપતિ કરોડપતિ હોય ને તો કોઈ હોનાની કઢી કરીને ખાતું નથી, બધા ચણાના લોટની ખાય છે. માટે બાજરો ભેળો કરીને પ્રભુ ભજી લેવા. બોલો, સીધી સાધી વાત. પણ કોઈને આજના ક્રાંતિકારી વિચાર ધરાવતા હોય એને તરત થાય તો શું કંઈ કરવું જ નહીં થાય ને, એમ એમ તો થાય, શું કંઈ કરવું જ નહીં તો એમને ચડી નાડીઓ ન હોય એમ આટા મારવાનું, હે શું કરું કરવું? કારણ કે અસંતોષ પ્રગતિનું સાધન છે. જો ઊંધું ઉપડ્યું છે પણ એમાં સમજવા જેવું છે. સંતોષ માની લીધો અંબાણી, ધીરુભાઈ અંબાણીએ 5000ની નોકરીમાં તો આ થાત ઊભું, તો એને સમાજને કંઈ મળત? વૈજ્ઞાનિક સંશોધકો છે, એમણે સંતોષ માની લીધો સાયકલ ઉપર તો વિમાન મળત? આ બધા અસંતોષ છે, અતૃપ્તિ છે, તો કંઈક આગળ વધે છે, વધુ કરો, હજી શેરમાં જાઓ, હજી મકાન કરો, ફલાણું કરો, અલો કરો, આ કરો, તે કરો, આગળ ને આગળ વધવા માટે. વિકાસ માટે શ્રમ જરૂરી છે, આરામ માટે વિશ્રામ જરૂરી છે. તો પ્રગતિ તો અસંતોષમાં જ છે, કરવું જ. ખ્યાલ એ રાખવાનો છે કે લક્ષ્ય પૈસો હશે ને તો તૂટી જશે. ગમે તેટલી પ્રવૃત્તિ કરો પણ જો તમારે જનહિતનું કામ કરવા માટે તમારું લક્ષ્ય છે, એડિસન જેવા બધા વૈજ્ઞાનિકો તો 24 કલાક કામ કરે ઘણી વાર, હે ફરવા જવાનું કહે ને તો એ પત્નીને બધા પાછળ પડે, તો કે શા માટે ફરવા જવાનું કહો છો? કે ત્યાં તમને આરામ મળે. તો કે કઈ જગ્યાએ જાઓ? તો તમને જ્યાં મન પ્રસન્ન થાય, ખુશી થાય, શરીર મન તન હળવું થઈ જાય ત્યાં ફરવા જાઓ. તો પ્રયોગશાળામાં ઘૂસી જાય. એ કે અમને અહીંયા રિલેક્સેશન મળે છે, કેમ? એ પરમાર્થ માટે, જનસમાજ માટે જ કરતા. અને કરી જોવા, પરમાર્થ માટે તમે પ્રવૃત્તિ ગમે તેટલી કરો, લક્ષ પૈસો નહીં હોય તો પ્રવૃત્તિમાંથી આનંદ આવશે, નહીંતર તમને પ્રવૃત્તિમાંથી આનંદ નહીં આવે. તમારે પૈસો જોઈએ છે ને, એટલે લક્ષ પૈસો હોય છે એટલે કોઈ પ્રવૃત્તિ કરશો એમાં આનંદ નહીં આવે, એમાં તમને થાક લાગશે, તૂટી જશો, હેરાન થશો. એટલે લક્ષ બદલી નાખો તો પ્રવૃત્તિમાં થાક નહીં લાગે. બીજું, ક્ષમતા ઓળખીને કરો, ટીંગાઈ જવાય એટલું ન કરાય. ત્રીજી વસ્તુ, પરિવારથી તૂટી ન જાઓ. પરિવારવાળાની સાથે બેસો, અરે છોકરા ઘેરે જન્મ્યા હોય તેને રમાડો, હમ, 2-3 વર્ષનો, 6 મહિનાનો, 8 મહિનાનો, વર્ષ દાડાનો, 1.5 વર્ષનો, 2 વર્ષનો, 3 વર્ષનો છોકરો હોય, 2 વર્ષ તો એને હુલુલુલુ કરીને ઉછાળો ને તેડી લ્યો, એનું પેટનું ઓલું એ કપડું આઘું કરીને એના પેટ ઉપર ડૂટી પા ભભભભભભ કરો, એ આનંદ છે. હવે તમે બધું ધંધામાં આમને પડી રહ્યો, પરિવારથી ડિસ્કનેક્ટ થઈ જાઓ, પછી 10-15 વર્ષ થાય પછી ભભભભભ નહીં કરાય, પછી છોકરાને ઉછાળા છે, એ સમય વિયો જાય છે.
એક જણાને પૂછ્યું, ભાઈ તમારા છોકરા કેટલા? બે. કેવડા? એક આવડો ને એક આવડો. એટલે કે આમાં તો કે હું જયારે ઘરે આવું ત્યારે હુઈ ગયા હોય ને જાઉં ત્યારે હુતા હોય, હુતેલા જોયા છે. એક ઉદ્યોગપતિનો વર્ષો પહેલા ઇન્ટરવ્યુ છપાયેલું, આ ખોટું નથી, આ બધું સાચું બોલીએ છીએ. એને કીધું, તમારો છોકરો શું કરે છે, શું ભણે છે? તો કે મને ખબર નથી હો, મને ખબર નથી, મારા વાઈફને પૂછવું પડે, એ બધું એ સંભાળે છે. બાપ અને દીકરાને ખબર નથી. બોલો. અરે પ્રસિદ્ધ વાત તમને કહું, ચાર્લી ચેપ્લિનનો દીકરો માંદો પડ્યો, ડૉક્ટરે બધું કીધું, દવા લખી આપી. પછી એને એમ કીધું કે છોકરો જડામ ઉદાસ બહુ થઈ જાય છે, ઊંડો ઉતરી જાય છે, એને હસાવો, ખીલાવો, મોજ મજા કરાવો તો જલ્દી સાજો થઈ જશે. હવે ચાર્લી ચેપ્લિન પોતે કોમેડિયન છે, હે, પણ એણે શું કર્યું, બીજા હાસ્ય કલાકારને બોલાવી પૈસા આપીને એની પાસે રાખ્યો અને પોતે શૂટિંગમાં જતો રહ્યો. કેમ? એટલે પૂછ્યું, તમે પોતે કોમેડિયન છો? તો કે મારી એક કલાકની ફી કેટલી, મારે અહીં બેસે કેમ પોસે? જુઓ, હવે પરિવારથી જો તમે જુદા પડી જાઓ, માણસો પૈસા કરતા માણસો તમને હલકા લાગે અને પૈસો વધારે લાગે ત્યારે દુઃખી થવાના ધંધા, કારણ પૈસો નહીં બોલે ને. હાજા માંદા આવે છે ત્યારે રૂપિયો નહીં માથા ઉપર હાથ ફેરવે, એ તો જીવતું માણસ છે એ આશ્વાસન દેશ. એટલે પરિવારથી, મિત્રોથી, સંબંધીઓથી સાવ પહેલાં ન થાવ. કુદરતને ખોળે હરો ફરો, ટમટમટા તારિયા જો, તારલા જુઓ, કોઈ ગામડે જાઓ, હરો ફરો, થોડું મોજ કરો. વાય, જાપાનમાં બહુ મજાની તમને વાત કહું, 500-600 કિલોમીટરની સ્પીડવાળી ટ્રેન છે ને, મેટ્રો ટ્રેન એવું બધું છે ને ત્યાં, હે ને, ખબર છે ને. તો એક છોકરાને, યુવાનને થઈ ગયું કે મારા દાદા, હવે દાદાએ તો આ જોયું જ ના હોય ને, એટલે બહુ મજાની વાત. એટલે દાદાને કીધું કે દાદા આ ટ્રેન બહુ સ્પીડવાળી હવે મુકાઈ છે, મારી ઈચ્છા છે કે આપણે સાથે એમાં બેસીને તમને જરા ટૂર કરાવું, ચાલો. હાલ એ દાદા ને પૌત્ર બેઠા, વેસ 600-700 ની કિલોમીટરની સ્પીડ એટલે આપણે તો 100 ઉપર જાય તો ટ્રેનમાં મોજ મોજ થઈ જાય, તોય આપણે કે એક્સપ્રેસ. 600-700 ની કિલોમીટર સ્પીડે જાય, વાહ. એવી 2 કલાક સુધી સફર થઈ, ટ્રેન ઊભી રહી, ઉતર્યા અને છોકરાએ, પૌત્રએ પૂછ્યું, દાદા કેમ લાગ્યું? તો કે બેસ દીકરા, વાત તો તારી રીતે તને લાગશે બહુ સારી છે, પણ એ જ્યારે પહેલાં અમે બળદ ગાડામાં ફરતા ત્યારે નિરાતે રસ્તાની આજુબાજુ બધું માણી શકતા, આ સ્પીડમાં જાળવું માણી નથી શકાતું, ઝડપથી બધું પસાર થઈ જાય છે. માણવા માટે સ્પીડ ઓછી જોઈએ, થોડા જાડવા જોઈએ, પક્ષીઓ જોઈએ, ગ્રીનરી જોઈએ, ધીમે ધીમે મોજ માણતા માણતા જવા દઉં. આમાં કંઈ દેખાતું જ છે ને, કંઈ માણી શકાતું નથી. તો આ દોડ કામની શું ભાઈ, જિંદગીમાં જો અમુક મોજ ન થાય, જિંદગી પોતે માણી ન શકાય તો આ ઝડપ શું કામ નહીં? હે, આટલું બધું કમાયું એને શું કરવાનું? અને છેલ્લી વાત, એમાં કમાવું, પ્રવૃત્તિ કરવી, પણ સત્સંગ, ભજન, ધ્યાન આ બધું જવું ન જોઈએ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો, કદાપી કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? માટે આ લોભનું જે દુઃખ છે ને, એ સમજી માણસ પાછો વળે અને એમાં અવસ્થા થઈ જાય ડોસા ડોસીને, તો છોકરાઓને, છોકરાની વહુને બધું સોંપી પોતાની મૂડી રાખવી, નહીંતર કોઈ રોટલો જ દે એમ નથી. પણ પછી ઓલા ભાઈ, ઓલા ગાયોને ઘરે ગળે ઘૂઘરમાળ બાંધ્યો એમ જુડા ફેરવાય નહીં. પછી લ્યો, કરો તમે કડાકુટ, અમે નિરાતે ભજન કરશું, બધી મોહમાયા મૂકી અને હરી ભજી લઈએ, એ સાચો સાંખ્ય વિચાર છે. કારણ કે મર્યા પછી એ જ મૂડી કામમાં આવે છે. બીજું દુઃખ કામનું, લોભનું, પછી માનનું. માન બધાને વાલું છે, સ્વમાન સૌને વાલું છે. કોઈ કોઈનું અપમાન કરે કોઈને ગમે ભાઈ, ના ગમે, પણ જિંદગી છે, બધેથી માન મળશે, અપમાન થવાનું છે, માટે સમજણ જરૂરી છે. 100% વાત છે, અપમાન ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ થવાનું જ છે, એટલે સમજણ જરૂરી. એમાં ઘણું તો બધું શું છે, આપણે માની લીધેલું અપમાન હોય, માની લીધેલું હોય. એક જણો એના સસરાને ત્યાં ગયો એટલે જમાઈ રાજ ડોરબેલ વગાડ્યું,
એક વાર, બે વાર, ત્રણ વાર, પાંચ, છ, સાત વાર, ત્યારે સાસુ આવ્યા અને બારણું ખોલ્યું ડોર. પણ આ મને જોઈને સાસુ તો ખડખડાટ હસી પડ્યા. સાસુને ખબર નહીં કે જના જમાઈ આવ્યા છે. એક તો પાંચ સાત ડોરબેલ વગાડ્યા, પછી આવ્યા અને બારણું ખોલ્યું, જમાઈને જોયા, શું પણ ખડી પડી એ ડોશી. એટલે જમાઈ કે પણ તમે આટલા બધા દાંત છોકરા વાત જવા દો, કે નહીં તમે મને કહો, હવે કાંઈ નહીં, આવો તમે નિરાતે બેસો અને આ મોજ કરો. નહીં, પહેલાં તમે મને કહો આટલા બધા દાંત કેમ કાઢ્યા. અરે ભાઈ કંઈ ના, એ મને તમે કહો દાંત કેમ કાઢ્યા, તો કે તમે એવું બીજું કાંઈ નથી, તમે એવા સમયે આવ્યા મારા મનમાં એમ હતું કે દૂધવાળો આવ્યો. બસ ઓલાને થઈ ગયો કે મને દૂધવાળો કયો, માની લીધે લોકમાં પાછો જ ફરી ગયો, જીવો ત્યાં સુધી સસરાને ત્યાં ન ગયો. હું એનો જમાય દામાદ હું, પણ મુજે બોલે દૂધવાલા હે. એની ઘરવાળીને તતડાવે, તારી બાન કેજે દૂધવાળો છે. માની લીધેલું અપમાન છે ને. ભલે ફ્રેન્કલી એક તો ત્રણ વાર કટકુંદીના ઠળિયા જેમ ચોઈટો, હું કામ દાંત કરો, શું કામ દાંત કરો, કહેવાય ગયા તો હલવાણી થઈ. અરે હસી કાઢવાનું હોય, હવે થઈ જાય, ભૂલથી થઈ ગયું છે, આમ આમાં ક્યાંય એને કંઈ ઓલું કર્યું છે. આ બધા એક એક વાત સમજવા જેવી છે. ઘણી વાર ભૂલથી થઈ જાય તો કાઢી નાખવાનું હોય ને. સાત વાગ્યા સવારે દરબાર બાપુ પોતે પોતાના હાથે લુગડા ધોતા હતા, ત્યાં એનો નોકર જીવલો આવ્યો. અરે બાપુ આ હું સવારના પોરમાં આથી મંડી પડ્યો. અરે જીવલા વાત જવા દે. અરે પણ શું, અરે લોચો થઈ ગયો, લોચો. પણ શું લોચો થયો? આજ રાતે જીવલા, રાતે હુતી વખતે જુલાબની ઊંઘની ગોળી એ કારે લેવાઈ ગઈ. આ બધો લોચો થઈ ગયો, લોચો થઈ જાય. બોલભાઈ હવે એમાં હસી કાઢવા. બીજો પ્રકાર એવો છે કે ઘણીવાર અપમાન કરે, લોકો કરે. હા, એક ભાઈ એના ભાઈને ત્યાં ગયો, ભાઈનું ઘર છે, અને જરૂર પડી એટલે કોઈ ચાદર કે ગોદડું પોતાની જાતે જ પટારામાંથી કેમ લેવા ગયો, અને ભાભીએ છણકો કર્યો, એમ જ્યાં ત્યાં ફાંફા નહીં મારવાના, અમને ન ગમે એ જોતું હોય કહેવાનું, હાથે લેવા માંડો એટલે શું. આને ખોટું લાગ્યું, લાગે ભાઈ પોતાના ભાઈનું ઘર છે અને હું ચોર છી, અમને જ્યાં ત્યાં ફાફા મારો ગમે નહીં એટલે શું વળી. વયો ગયો પેલો માણસ. હવે થોડા વખત પછી બીજા ભાઈને ત્યાં ગયો, એટલે પછી એણે નક્કી કર્યું કે આપણે હાથે ક્યાંય લેવું જ નહીં. એટલે એટલે બેઠો જ રહે ઢોલીએ, ગોદડું જોતું હોય, ચાદર જોતી હોય, ઓશીકુ જોતું હોય તો તરત કે ભાભી આપો, ભાભી આપો. ભાભી હાથ જોડ્યા, આ ઘર તમારું છે, હું તમે એમને પારકા માનો છો કે અમારી પાસે માગો છો, તમારું જ છે, શું કામ જુદા માનો છો, હાથે લઈ લો. આ બે સ્વભાવ છે ને સમાજમાં આવા જ છે. તમારે જો આ વસ્તુ બનવાની જ છે, ત્યારે જેવો માણસ એવું નક્કી કરી લેવું, અને આવું ગમે છે તેવું. પણ આપણે ગાંઠું વાળ્યા રાખીએ, તકલીફ કોને પડે? આપણને તકલીફ પડે. આ રૂમાલ હોય ને, રૂમાલમાં એક ગાંઠવાળો, બીજી વાળો, ત્રીજી વાળો, રૂમાલ તો એનો એ હોય પણ પછી કામમાં કશો ન આવે. એમ આપણે ગાંઠું વાળ્યા રાખીએ ને તો જીવન રસ સુકાઈ જાય. થયે રાખે રસ આવા કાઢી નાખો. ત્રીજી વસ્તુ એવી છે માનની બાબતમાં, ગોખરવાળામાં સંતો હતા ને પેલા હરખા પટેલ મંદિરમાં આગેવાન, ગામમાં આગેવાન, વાત જાણીતી પણ ક્રમ તમને સમજવામાં ઉપયોગી. ચોમાસું ટાણું, પગ ગારાવાળા, ગારાવાળા ધોયા વગરના પગ મંદિરમાં જેવા ચડવા ગયા ને સાધુએ કીધું, ભાઈ એ પટેલ પટેલ જરાક નીચે માટલું પાણીનું રાખ્યું છે, પગ ધોઈ નાવો. મને ખોટું લાગ્યું, હું ગામનો પટેલ, મેં મંદિરમાં પૈસા આપ્યા, સાધુની વ્યવસ્થા હું કરું અને મને કહે પગ ધોઈ નાવજો. તે આમાં કોડા શું કરવું તે? આ દુષ્ટ પ્રકૃતિ છે. આપણી ભૂલ હોય છતાં જો આપણને કોઈ કહી ન શકે તો એના જેવો માની કોણ? જતો રહ્યો ને, જ્યારે પછી એને ખબર પડી સંતોને તો કીધું કેવો આવે, તો કે સ્વામીને કેજો પગ ધોઈને આવે છે, આટલો વળ લઈ ગયા. આપણે શરીરમાં કાંઈ ખરાબી હોય અને ડૉક્ટર આપણને બતાવે તો રાજી થાય કે નહીં? ફી આપીને રાજી થાય,
ફી આપીએ અને રાજી થાય, એમ આપણી મનમાં કાંઈ બીમારી હોય, જીવનની ભૂલ હોય, વગર પૈસે આપણને કોઈ બતાવતું હોય તો ઉલટાનું રાજી થવા જેવું, વગર ફી એ બતાવે છે. એટલે કબીરે કહ્યું, નિંદક નૈયરે રાખીએ, આંગન કૂંટી છવાય, બિન પાણી બિન સાબુના નિર્મલ કરે સુહા. કોઈ ફી લીધા વગર આપણને બતાવો, બધું બતાવે. તો એ સાચું જીવનનું ઘડતર છે, એ સાચો જ્ઞાન વિચાર છે. ભાઈ ભૂલ કીએ નહીં તો આપણને કેવી રીતે સુધરે. ચોથું, કાળા તળાવના અરબમ સુતાર, વાત તો જાણીતી છે ને. ચાલીને સંઘ લઈને ભુજ આવ્યા અને શ્રીજી મહારાજ આવું કરો ન આપ્યો, એટલે મનમાં એમ થઈ ગયું ક્યાંથી આટલો આવ્યો, ભાવથી આવ્યો તો સામું જોતા નથી ને આવો એમ કહેતા નથી, ખોટું લાગી ગયું ને. આ જનરલી ઇન જનરલ આપણે નથી હોતું, થોડી સેવા કરીએ, થોડું દાન કરીએ, થોડું આગળ પડીને કંઈક કરીએ, આ કરીએ તે કરીએ, પછી એને બોલાવાય નહીં, ચલાવાય નહીં, સરખો ઉતારો ન હોય, આ હોય તે ન હોય. ઘણા સાધુ સંતોને એવું હોય, સત્કાર્યો કરતા પણ પત્રિકામાં નામ રહી જાય, આગળ આસન ન આપે, ફલાણું ન કરે, બોલવા માઇક ન આપે, કોઈ દંડવત ન કરે તો ઘણા સાધુને ખોટું લાગી જાય, મને દંડવત નથી કરતા, તે આપણે ક્યાં એના માટે સાધુ થયા છે. પાસ એટલે સત્કર્મ કરવું, પણ આવી અપેક્ષા રાખે ત્યારે કરેલું સત્કર્મ નષ્ટ થઈ જાય છે, ભગવાન રાજી ન થાય. માટે સાચો સાંખ્ય વિચાર એ કે જેટલું ભગવાન રાજી થાય એ રીતે કરવું, લોક રીઝવવા કરવું નહીં. અને પાંચમી બાબત, આપણામાં કાંઈ વિશિષ્ટતા હોય, વિશિષ્ટ કોઈ ગુણ હોય, વિશિષ્ટ કોઈ પદ હોય, તો આપણે છે ને લગભગ વિશિષ્ટ માનની આકાંક્ષા રાખીએ. અમે થોડા કે રેન્જી પેન્જી થઈ, કાઠિયાવાડમાં એમ કે અમે શું રેન્જી પેન્જી થઈ, રેન્જી પેન્જી થોડા છીએ. એમ આ તાવી ગામને તળાવમાં સ્નાન કરીને શ્રીજી મહારાજ સભા સજીને બેઠા અને નિર્વિકલ્પાનંદ સ્વામી પૂર્ણાનંદ સ્વામી મોડા પડી ગયા, પણ પોતે આસન બધાય ભરાઈ ગયેલા, સદગુરુઓ બધાય બેસી ગયા હતા. નિર્વિકલ્પાનંદ સ્વામી મહાવિદ્વાન, પૂર્ણાનંદ સ્વામી તો રાજકવિ જેવા, અને કવિરાજ ગાયક, એ આસન નથી આગલી હરોળમાં ક્યાંય આપણું, ક્યાં બેસવું, એટલે આમ આંટા માર્યા રાખે પણ બેસે નહીં. અને શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે મૂર્તિમાન માન જોયું? તે કે મહારાજ માન તો અરૂપ છે, મૂર્તિમાન તો કેવી રીતે હોઈ શકે, જો ફરે આ મૂર્તિમાન માન છે. હા, અને નિર્વિકલ્પાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયા, સત્સંગ છોડીને ગયા, પછી દીનાનાથ ભટ્ટને ભરમાં આવ્યા, પછી ત્યાંથી જઈને પછી શિહોરમાં જઈ અને કંઈક મઠ બાંધીને જીવન પૂરું કરી નાખ્યું. પૂર્ણાનંદ સ્વામી વળી કોઈ સંજોગ રહી ગયા, પણ વર્ષો પછી શ્રીજી સ્વધામ ગયા પછી પાછા અમદાવાદમાંથી મન દુઃખ થયું અને ઘરે જતા રહ્યા, ગજા ગઢવી થઈને જીવન પૂરું કર્યું. આ જો દોષ, વિશિષ્ટ માન અમને જોઈએ. ભાઈ એક વસ્તુ નક્કી છે, માન માગી અને મળે એ અપમાન જ છે. પરાયણે તમે નામ બોલાવડાવો, પરાયણે તમે કહીને હાર પહેરો, પરાયણે કહીને તમે સન્માન ચાહો અને તમને સન્માન મળે એ એક પ્રકારનું અપમાન જ છે, પેલા લોકોની ઈચ્છા નથી. માન માગો તો ઘટી જાય, ન માગો તો વધી જાય. મગાઈની આ વસ્તુ જેવી છે, માગો એટલે તમારે કોડી ના થઈ જાય. સહજ મિલાશો દૂધ બરાબર, માંગ લીયાશો પાણી, લૂંટ લીયાશો રક્ત બરાબર, એસી ગોરખ બાની. સેજે મળે તો ભલે, ન મળે તો સેજે મળે ને તોય મન મૂંઝાવવું જોઈએ, ભાઈ આપણે આ શું કરવાનું છે, આની શું જરૂર છે, અરે 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 અરે, હે તોય સુખી લાવો છે. કીધું ને હું કોઈ દિવસ, મને દુનિયામાં કોઈ એવો જન્મ નથી મને હરાવી શકે. લો, અને એવો મોટો જ્ઞાની, તાઓ ઉપનિષદનો લેખક, જબરદસ્ત ફિલોસોફી એની, કે દુનિયામાં કોઈ જન્મો નથી મને કોઈ હરાવી શકે. અચંબો પડી ગયા સાંભળનારા શ્રોતાઓ. એક જણાએ સાહસ કરીને પૂછ્યું કે ગુરુજી આ તમે શું કહો? તો કે હા, હું પહેલેથી હારીને જ બેઠો છું, હું જીતની અપેક્ષા રાખું તો મને કોઈ હરાવે ને. બોલો, આને કોણ હરાવી શકે, હે જોતું જ નથી. લ્યો તો ભાઈ ક્યાં વાત જ છે, જોઈએ અને ન મળે માન તો તકલીફ, પણ જોઈતું જ નથી. આપણે મનમાં એવું હોય કે હવે બસ મારું નામ આ લિસ્ટમાં બોલાય, ન બોલાય તો દુઃખ. પણ જેને એમ હોય કે ન બોલાય તો સારું, ન બોલાય તો સારું, એને દુઃખ ખરું, ઉલટા રાજી થાય, હાશ રહી ગયા, બચી ગયા.
આ બધી કેવી ફિલોસોફી છે જોવા, કેવો સાંખ્ય વિચાર છે, કેવી જ્ઞાન છે. અને સૌથી મોટી વાત છે, સત્સંગમાં તો એવું છે અદ્ભુત, ભગવાન વિષ્ણુ મુંજાણા. એટલે એ નારદજીને પૂછ્યું, નારદ આ સૃષ્ટિ રચી પણ હવે આ લોક છે ને બહુ ચીકણો છે, આ લોકો મારી પાછળ પડે છે, આ કરી દો ને તે કરી દો, મુલાકાતમાં થાકી જાઉં છું, ક્યાંક એવું બતાય કે છુપાઈ જાઉં. નારદજી કે એવરેસ્ટ ઉપર જતા ત્યાં જઈને બેઠા ત્યાં ત્યાનસિંહને હિલેરી આવ્યા. ભગવાન પાછા આવ્યા, નારદજી આ બતાય ક્યાં છુપાવું, તો કે તમે દરિયાને તળિયે ઘૂસી જાઓ, ત્યાં સબમરી લઈને આ બધા નીચે પહોંચ્યા. ભગવાન ત્યાંથી ભાગ્યા, કે નારદજી કંઈક બતાય, નારદજી મારે ક્યાં રહેવું, તો કે ચંદ્ર ઉપર વૈયા જાઓ, ત્યાં પહોંચ્યા. નારદજી ક્યાં જાઓ, તો કે મંગળ ઉપર વૈયા જાઓ, ત્યાં પહોંચ્યા. ભગવાન કે એલા નારદ, તું જે ઠેકાણા બતાવે છે ત્યાં બધા મારી પાછળ પહોંચી જાય છે, તું એવું ઠેકાણું બતાવે ને. એટલે નારદજી ચૂપ થઈ ગયા. તો હનુમાનજી કે મહારાજ હું બતાવું? હા બસ તમે બતાવો. અને હનુમાનજી દાસમૂર્તિ, મહારાજ ત્યાં કોઈ તમને ખોળી ન શકે એવું ઠાન બતાવું તમે. અરે બતાવો મારુતિ, બતાવો ક્યાં છુપાવું. દરેક જીવના હૃદયમાં બેસી જાઓ, ત્યાં કોઈ જોશે જ નહીં, એટલે તમને કોઈ નહીં ઓળખે, કોઈ પજવ છે નહીં. ત્યારથી ભગવાન જીવના હૈયામાં બેસી ગયા. ત્યારે નારદજીએ કીધું, એલા હનુમાન તે આ બતાવી દીધું, તો જે ખરેખર પામવા માગે છે એનું શું અદ્ભુત. હનુમાનજી કે બહુ સીધો સાદો રસ્તો છે, અહંકારી માણસ હોય ને એ આ ઊંચો થઈને જ ફરે, પણ જો માથું નમાવે ને તો તરત હરિદર્શન થાય. આમ કરે ને, આમ કરે એટલે હરિદર્શન થાય. એટલે સત્સંગમાં તો જે માન મૂકી દે એને હરિદર્શન થાય. સોક્રેટિસ ની આગળ એક બહુ મોટો અહંકારી આવીને વારે વારે આમ કાટલા ઊંચા ચડાવીને જ વાતું કરે, પછી સોક્રેટિસ કંટાળી ગયા એટલે દુનિયાનો નકશો મંગાવીને એને કીધું, ભાઈ આમાં આપણો ગ્રીક દેશ ક્યાં? તો કે આર્ય. એમાં એથેન્સ સિટી ક્યાં? તો કે આ ટાંચણીના ટીટકા જેવું રહ્યું. અને એમાં આપણે રહીએ છીએ એ સિટી ક્યાં? તો એ બાપજી ન હોય નકશામાં, ન હોય એથેન્સ માંડ વાંડ હોય ટાંચણીના ટપકા જેટલું, એમાં આપણું સિટી તો ક્યાંય ના આવે. તો પછી તમારી સોસાયટી, અરે એ ક્યાંથી આવે? તો તમારું ઘર, એ ક્યાંથી આવે? તો તમે જ્યાં સુવો છો પલંગ, એ ક્યાંથી આવે? તો વાયડાઈ શું કરશ. અને વાત એ સાચી, અમદાવાદની 70-80 લાખ વસ્તી હશે, હવે તમને કેટલા ઓળખે? કયો લ્યો, તમારા ઘરનું નથી ઓળખતું, તમને નથી ઓળખતું. છેવટે છે 20 વર્ષ બેળા રહ્યા હોય તો શું કે આવા તમને નહોતા જાણ્યા, એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? નહોતા ઓળખતા, નહોતા જાણતા. ને પરિણ્યા પછી હજી તો થોડા દિવસ થયા ને ત્યાં એની કરવાળી કે તમે પરિણ્યા પહેલા તો મને શું કહેતા હતા? શું કહેતો હતો? હા ભૂલી ગયા ને. હા પરિણ્યા પહેલા શું કહેતા હતા? તું તો મારી રસમલાઈ, તું તો મારી બાસુંદી, તું તો મારી રબડી, તું તો મારી બરફી, અને હવે તો વડકા જ ભરો છો. અરે ગાંડી, દૂધની આઈટમ કેટલો વખત તાજી રહીએ? એટલે ભાઈ આમાં કોઈ કોઈને ઓળખે? ભાઈ કોઈ કોઈને ઓળખે, ખાલી આપણે ઓલા કુકડાની જેમ કે હું બોલું ત્યારે વાણું વાય, એવું થોડું છે. વાણું વાય છો એટલે તમે ગાઓ છો, કે તમે ન બોલો એટલે હું હવાર ન થાય. થવાનું છે. કેટલાય મરી ગયા, સિકંદર જેવાય દબાઈ ગયા ને વિયાઈ ગયા, આપણે ફાઈટા ફરી કોઈ ઓળખતું નથી, એવા મોટા થયા, એના તો વળી નામ હશે તોય કોણ ગણે છે. હા અત્યારે આ ભાજપા જીતી ગયું ને મોદી સરકાર, અજકી વાર મોદી સરકાર થઈ ગયું, ભાજપાએ સાંભળે છે કાંઈ? હવે આમ બગન જેમ જોવે છે, કારણ કે અલમાઈઝર છે, કાંઈ સુરતથી ભ્રષ્ટ થઈ ગયો, કાંઈ ખબર નથી. એટલે શું, એ એક વખત એ વડાપ્રધાન હતા, હવે એને ખબર છે હું વડાપ્રધાન હતો? કશું નથી, શું ફાંકા મારવાના ભાઈ. હા ઘરમાં આવીને એક જણા આવીને કે બસ મને હું વડાપ્રધાન કર્યો હોય તો આમ કરી નાખું, દેશ બદલી નાખું, દુનિયા બદલી નાખું, ફલાણું બદલી નાખું. ઓલી કે પેલા લેંઘો અવળો પહેરો છે, હવળો પહેરો બદલી નાખવા વાળી, નાડાનો ભાગ પાછળ વયો ગયો છે, અખણું રહેતું નથી, કોઈ કિંમત નથી આપણી ભાઈ, તો જ છે જઈવા જઈ, એમાં શું માન રાખવાનું, શું કરવા, મૂકી દો તો સુખ્યા, રાખ્યા કરશે આખી જિંદગી દુઃખી થાય.
અલિયા ખાચરને કોઈ દી શાંતિ કરી હે, અને મુક્તાનંદ સ્વામી કોઈ દી દુઃખ ખરું? જી મહારાજ, શું દુઃખ? એમ આમાં જે સત્સંગમાં સરળ વર્તન, કાંઈ લેવા દેવા ન હોય, એ સુખિયા. અને આમ ભર્યા રાખતા રોજના દુખ્યા, રોજના દુખ્યા. એ પાકેલ ગુમડા જેવા પછી અડો એટલે તરત રાડી પાડે. એટલે માનને સમજે કે આમાં કાંઈ માનથી પોતાનું કાંઈ પેટ ભરાતું નથી, મૂકે ત્યારે હરી મળે, અને માન રાખે એ દુઃખી જ થાય. આ ગયું, ચાલો માનનું દુઃખ ટળ્યું, હવે આવ્યું સ્નેહનું. આ તમે ટાઈ બાંધો છો ને, કેવા રૂડા લાગો, શોભો ને આમ, એમ લાગે કે જાણે દુલ્હો છે, હેવી સરસ ટાઈ લાગે. હે, પણ એ વધારે ખેંચો તો થઈ જાય ને. જીવનમાં વસ્તુ પણ જોશે ને વ્યક્તિઓ પણ જોશે, ચાલશે નહીં વસ્તુ વગર ને વ્યક્તિ વગર. શોભા છે પણ ટાઈની જેમ રાખો તો મજા છે, પણ જો એને સેજ કસો, આસક્તિ થઈ જાય, બંધન થઈ જાય, વળગણ થઈ જાય, તો ગળે ફાંસો થઈ જાય. આટલું જ સમજવાનું છે. સ્નેહ ભાવથી રહેવું એ તો ઉત્તમ છે, પણ વળગણ થઈ ગયું તો ટાઈ હતી એ ફાંસો થઈ ગયો. એક જણાની સગાઈ થઈ, સગાઈ થઈને આજે 15 દિવસ થયા. એમાં એની પત્ની બીમાર થઈ, એટલે માનેલી જે અત્યારે સગાઈ થતી એ, અને કંઈક એવો તાવ કે એવું જ્યારે ડેન્ગ્યુ ગમે તે 30 દિવસે મરી ગઈ. કુલ સંબંધ કેટલા દિવસનો? 18 દિવસનો. એમાં તો પેલો ગાંડો થઈ ગયો, રો રો. 18 દિવસ પહેલા કાંઈ હતું? આત્મહત્યા કરીને મરી ગયો, પતી ગયો, આ આ ફાંસો થઈ ગયો. એટલો જ વિચાર કર્યો હોત તો 18 દિવસ પહેલા ક્યાં કાંઈ હતું? ફક્ત 18 દિવસનો મામલો નથી, હતું જ નહીં, થયું જ નહોતું, તો કાંઈ હતું? આપણે ભાજપના થોડા વર્ષો પહેલાં જે સ્પીકર હતા ધીરુભાઈ શાહ, તો એમને એની દીકરી, બધાને હોય લાડકી એનો વાંધો નથી, પણ એને પરણાવ્યા અને મંડપમાંથી આમ કન્યા વિદાય થઈને જાણે એમ થયું કે દીકરી જાય છે. હાય, એટલું બધું હેત, હવે દીકરીને તો વિદાય જ કરવાની હોય ને પરણાવીને, પણ દીકરી જાય છે. એ આમ આજે એની ડોલી ગઈ અને એને એવો એટેક આવ્યો, કોમામ જતા રહે. તે 2 વર્ષ સુધી બેશુદ્ધ અવસ્થામાં રહ્યા ને પછી એમનું અવસાન થઈ ગયું. સહજ વસ્તુ હતી અને કેટલું એટેચમેન્ટ થઈ ગયું, એમાંથી મોત થઈ ગયું, ગળે ફાંસો થઈ ગયો ને. નહીં તો એમાં ભાઈ દીકરી છે તો જવાની જ છે, સાસરે મોકલવાની, એમાં જ એની શોભા છે. એક ભાઈના પત્ની ગુજરી ગયા, પછી છોકરો વર્યો પરણ્યો હતો, એટલે છોકરાએ પછી તો કમાતો હતો, 2-5 વર્ષ થયા, એટલે એણે કીધું, બાપુજી હવે આ મકાન મહેમાનો આવે, બધું આવે, સગવડતા સચવાય નહીં, નાનું મકાન પડે છે, ફ્લેટ પડે છે, મકાન જે ગણો ને, આપણે બીજું મોટું મકાન લઈ લઈએ ને ત્યાં સુખે રહેવા વયા છે. તો કે ના હો, કેમ? આ તારી મમ્મીની મને સ્મૃતિઓ છે, જેની સાથે હું ઇંડોળે હિંચક્યો છું, અહીં બેસીને જીમા છે, અહીં બેસીને મીઠી મીઠી વાતો કરી છે, એની આ સ્મૃતિઓ, બસ મારે અહીં માહિતી ક્યાંય જવો નથી. બોલો કે પણ હવે કેટલા વર્ષ છે? ના બસ મારે તો દેહ પડે ને તો અહીંયા જ પડે. ઘણું સમજાવ્યા સમજાવ્યા ને પછી છોકરોને વહુ ખબર ના પડે એ રીતે ઘર છોડીને જતા રહ્યા. આજની ઘડીને કાલનો દી ક્યાં છોકરો છે ને વહુ છે ખબર નથી, અને 200 જુરી જુરી જુરીને મરવાની અણીએ પહોંચી ગયો છે. હવે નહીતર ભાઈ હશે, બીજું બીત ગઈ છો, બાત ગઈ, બીજું શું, પણ પકડે ને એટલે મરે. આ પંખો છે ને આ જો ફરે છે ને, હવે એને આપણે પકડવા જઈ શું થાય, આંગળીઓ કપાય ને, દુઃખ થાય ને. આ સંસારનો અર્થ શું છે? સંસરતી ઇતિ સંસાર, ચાલ્યો જ જાય છે પ્રવાહની જેમ. આપણી જેવા કેટલા આવ્યા હે, ભગવાન તો દાંત કાઢતો છે ને, એને તો યુગો જોયા છે ને. એમાં આપણને આમ ચાલતા ચાલતા ક્યાંક પકડાઈ ગયું, પછી એને જવા જ નથી દેતા, તો ઓલું ગતિમાં છે. હવે ગતિશીલ વસ્તુને પકડવા જાવ તો શું થાય, લોહી લોહણ થાય ને, એમ પકડો એટલે મર્યા. આ શક્તિ પ્રગાઢ કરી
એટલે મોત અને દુઃખ. ભરત જે મૃગના બચ્ચામાં જોવો જ ખરા, ક્યાં હલવાણા, ક્યાં આસક્તિ કરી, છોડી શક્યા નહીં. નહીં તરફ વયું જાય કે હાલો પતી ગયું, બીજું શું, મૃગલું છે, જંગલનું પ્રાણી છે, જતું રહીએ, પણ છોડી શક્યા નહીં. ત્રણ જન્મ થઈ ગયા. એમાં સમજવાની વાત છે, ફકીર અલમસ્ત સાધુ પુરુષ ચાલ્યો જાય રસ્તામાં, એકલો અટલો મોજથી રહેવા વાળો માણસ, આવો જો નદીના પ્રવાહ જેવો. એમાં રસ્તામાં સરસ મજાનું રેશમનું દોરડું મળી ગયું, તો એને તો કંઈક કામ આવે, એટલે કોપી બોપી સૂકવવી, લુગડું સૂકવવી, કામ આવે, એટલે દોરડું લઈને ખભે નાખ્યું, મસ્તીથી કીર્તન બોલતો બોલતો આવેલો જાય. હવે રેશમનું દોરડું તે ધીમે ધીમે કરતા ક્યારે સરકીને પડી ગયું એ ખબર રહી નહીં. કલાક એક પછી એને યાદ આવ્યું, આમ જોવાઈ ગયા દોરડું નહીં, તો ફકીર બોલ્યો શું, અચ્છા અચ્છા, મેં એને રસ્સા પાયા હિ ક્યા, મેં એને રસ્સા પાયા ન થા, મળ્યું જ નહોતું, એમ કરી નીકળી ગયો. એને દુઃખ ખરું, એમ આ જીવન છે, આવે ખરું બધું, આમ ભેળું થતું જાય, પણ મળ્યા પછી વયું જાય છે ને, એનું દુઃખ છે. પણ એમાં આ એક જ વસ્તુ કામ આવે, મેં રસ્સા પાયા હિ ક્યાં થા, નહીં પાયા, પૂરું કરી દીધું તો છે, હતો જ નહીં, કઈ નહોતું, પૂરું, બીજું શું, તો એને કોઈ તકલીફ નથી. તો એવી રીતે સ્નેહનું, આસક્તિનું, વળગાણનું દુઃખ મટી જાય છે. મેળવું જ નહોતું, હતું જ નહીં, મેં એને રસા પાયા હિ ન થા, પૂરું. પછી હવે સ્વાદનું દુઃખ, ભાઈ સ્વાદની તો મોટી બબાલ છે. મુંબઈમાં ગૌતમ ઘાસટે કરીને છોકરો હતો, તે બપોરે એની પત્નીએ બહુ સરસ મજાની કઢી બનાવી, કઢી એટલી બધી સરસ બની ગઈ, ક્યારેક ક્યારેક બની જાય, એને બહુ જીમો. તો એમ પત્નીને શું કીધું, સાંજે રાખી મૂકજે, હું ઓફિસે આવીને સાંજે ખીચડી એની સાથે આ કઢી જમીશ, એટલું કંઈ નીકળી ગયો. હવે પત્નીને જમવાનું તો તું જ, એણે કઢી જમી, હવે એને જ હાથે બની ગયેલી, પણ તે દિવસે કોણ જાણે આમ બરાબર ટેમ્પરેચરમાં હોય, મીઠા લીમડાના પાન નખાયા હોય, એટલે સુગંધ બુગંધ એવી અંદર ઘૂસી ગઈ, બે લસણની કળી નાખી છે, થોડું હિંગ નાખ્યું છે, હવે એને ધમધમાટ કર્યું છે, તે એને મીઠી લાગી, તે એક કટોરીની જગ્યાએ પછી બે હતી તો ખાઈ ગઈ. મોટી વાત કાંઈ હતી, ઓલો સાંજે કઢી કઢી કરતો કરતો આવ્યો, હાથમાં ધોયા ન ધોયા બાદ કે લા ખીચડીને કઢી, તો કે કઢી તો પછી હવે છે ને મારે જમવાનું હતું ને, તો પછી હું જમી ગઈ. બદમાશ, કઈ ગયો તો તોય કઢી કઢી નાખી નહીં, એવો ગુસ્સે થયો, પતિને ઉપાડીને પાંચમે માળે તેઠી નાખી દીધી. અત્યારે હકીકત છે, એ ઘાસટે ગૌતમ ઘાસટે અત્યારે જેલમાં છે, સ્વાદમાંથી ક્લેશ થાય, કેટલા ઘરના ડાઇનિંગ ટેબલ એનાથી ધૂણતા છે. મમ્મી તમને નથી કીધું, હું કાળજણ મારે શાકમાં તમારે મેથી નહીં નાખવાની, મેથી મને ના ફાવે, પણ કે તારો પપ્પો કે છે કે આમાં નાખવું, મને બટેટા સિવાય બીજું શાક નહીં દેવાનું, હું દૂધી જોઉં ને તો મને કાંઈક થાય, ગલકા જાઉં તો મને કાંઈક થાય, મને કાંઈક થાય, રીંગણા એ મને મને કાળું કાળું કીટોડે જેવું મને, તો તને શું જોહટવું, મરી જવાય, આ તો ધન્યવાદ છે બૈરાઓને, ખાચવી લે બધા, હચવાય ત્યાં બધી હાચવે, બીજું શું કરે. પછી ઓલા દરબાર ને મહેમાન આવે ત્યાં કઢી હતી, વારે વારે કે એ કઢી લાવજો, કઢી લાવજો, કઢી લાવજો, હોય એટલી દેવાય. પછી હું એને પોતાને બીજા બે ત્રણ છોકરા હોય એ હોય જમાડવાના તો હોય ને, આ મહેમાન હોય લગાવી બોલી છે, પાંચમી ને આઠમી વાર કીધું કઢી લાવ, પાટીઓ લઈને માથામાં ઠોક્યો, મહેમાનની હાજરી મત, હર હર ગંગે નાયરો કઢી થયો, મોળો પડી ગયો, મહેમાનની હાજરી, બે ત્રણ આજે જણા બેઠેલા ના થઈ ગયા, પણ મહેમાન કોક કોક બહુ સમજવું હોય, એટલે એને વાત વાળી લીધી, ઓલી ઘરમાં વહી ગઈ, પછી ઠીકરા લઈને વહી ગઈ, પાટલો માટીના વાસણમાં કરતા ને, એ ભેળું કરીને લઈને વહી ગઈ પછી, એટલે આ આ મીડો કઢી નિતારવા ઓલા મહેમાન, અને બોલ્યો એ કે તમારા ઘરના હારા બહુ, તો કે કેમ, ઠીકરા તો વીણી લે, મારે તો ઠીકરા વીણમાં પડે છે, કે ના આમ તો હારા છે, લ્યો હા એમ કઈ ને ક્યારેક તપી જાય, બાકી આમ તો હારા છે એ હાલ્યું. બીજું સ્વાદનું એવું છે, તમને જે વસ્તુ ભાવે ને યાદ રાખવા જેવી, એ જ રોગ કરે.
ઘણા જોજો ને, અથાણું લે એટલે શાક સબ્જી જેટલું લ્યો, બોળો લે, કેરીના ત્રણ ચાર ચોડવા લે, આવા આવા ચોસલા એવા ત્રણ પીડિયા છાતી કાઢી ના, પેલા નળિયાનો હોય દેશી નળિયા એમ કેરીયું પડ્યું હોય અમારે, એના પર બોળો મૂક્યો, ભાતમાં નાખીને પેલામાં નાખીને એવું બધું ખાઈને પછી થોડા વર્ષો થાય તો એસિડિટી, ડૉક્ટર કે બસ દૂધ ને રોટલી જ ખાવાની, ખાવ લ્યો. અને ગણાયને બસ બેટ ને તળેલું જ જોઈએ, પછી શું થાય, બંધ કરાવે, ઘી નહીં, તેલ નહીં, તળેલું નહીં, ફલાણું નહીં, આવે ગણાયને બધા મિષ્ટાન ઉપર ઉતરી પડતા હોય, લાવો શિખંડ, લાવો રસ, અને પાછા છાતી કાઢીને બોલે આપણે પોણી ડોળ તો રસ પી જાય, તે તું પાડો છો, આ તમારી જેવા જ આ બધાને ભૂખ્યા રાખ્યા છે, હું એક વાટકી ખાતો હતો બીજા કેટલા ને રસ નો મળી જાય, હા ભારતમાં બધું જ પાકે છે પણ આવા પાડા પી જાય. પછી એમાંથી રોગ થાય, આ બીજી વસ્તુ, એક ક્લેશ થાય, મોટાભાગનો ઝઘડો થાય, આવું બનાવ્યું છે ને તે બનાવ્યું છે ને ભલાણું બનાવ્યું છે ને ઓલું નથી ને તે નથી ને આવું નથી ને પૂરી બનાવો તો કે ભાખરી નથી ને ભાખરી બનાવો હોય તો કે પરોઠો નથી પરોઠા બનાવ્યો તો કે બાજરાનો રોટલો ન હોય બાજરાનો રોટલો બનાવ્યો તો કે અત્યારે બનાવતા હોય છે તમને એમ ન થાય કે જરીક જુવારનો રોટલો કરી નાખી, આના ડખો હાલ્યા રાખે. અને પછી વધારે ખવાય સ્વાદવાળું એટલે રોગ થાય. એના કરતા સીધું સાદું માપસરનું તમે બહુ, મેં બોલી વખતે આપણે નહોતી ચર્ચા થઈ, બટેટુંવાળું ખાવું પણ એક ખાવું મોજથી ખાવું, હા આમ પગ ચડાવીને છાતી કાઢીને એક ખાવ. 90 વર્ષ સુધી તમે મિષ્ટાને ખાઈ શકો, તળેલું ખાઈ શકો, બધું ખાઈ શકો, એટલે એક આરે કોટા પૂરો કરી દો, પછી પાછલી જિંદગીના 40 વર્ષ પછી લબડવાનું એમને જોઈ રહેવાનું, અન્નકૂટને જઈને, અન્નકૂટમાં હોય બધું સારું પણ દર્શન જ કરવાનું, હે પછી એવું થાય. એના કરતાં મોજથી થોડું 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 થોડુંક, હા તો 90 વર્ષ સુધી જીવો ભગવાન કદાચ તમને જીવાડે તો પછી ત્યારે એ જ જમતા હો, કોઈ વસ્તુનો પ્રતિબંધ નહીં કારણ કે ઓવર ગયા જ નથી. અને ત્રીજી વસ્તુ, સ્વાદ પાપ કરાવે, સ્વાદથી આમલેટ ખાય, મટન ખાય, ચિકન ખાય, લસણ ડુંગળી ખાય, બજારનું ખાય, અહીંયા દાબેલીની સુગંધ આવે તો ત્યાં ઘૂસી જાય, ભજીયાની સુગંધ આવે તો ત્યાં જરીક ઊભો રહી જાય, પાણીપુરી ખાય, ફલાણું ખાય, બહારનું ખાય, બધું ખાય, ન ખાવાનું ખાય, સ્વાદથી ખાય છે. ક્લેશ, રોગ અને પાપ, ત્રણ તો દુઃખના મૂળ છે, સુખ ક્યાં આવ્યું? અને ભાઈ છૂટવાનું એક જ વસ્તુ છે ને, સ્વાદ જીભ સુધી જ છે ને ટેરવા સુધી, પછી છે 25 વાટકીઓ આમ ગોઠવો ને 25ની ચમચી જુદી હોય, એકબીજાની ચમચી બીજામાં નહીં નાખવાની કારણ કે ટેસ્ટ બદલી જાય, મિક્સઅપ થઈ જાય, એટલે આમ આમ મૂકી દેવાની, એમ મૂકી દેવાની, એમ મૂકી દેવાની, આમાં મૂકી દેવા. આ બુફેમાં નથી ઘણા લોકો જોતા, પોતાની થાળીમાં જોવે, બાજુવાળા જાય રહી નથી ગયું ને કઈ, હું ઉપરથી ઉભો ઉભો જોયા કરતો આ બધું, એટલે બાજુવાળાને થાળીને જો કઈ રહી નથી જતો ને, એટલે આઈટમ રહી ને, તું જ આઈટમ છો, આ તારા બાપુજી હારા વૈયા ગયા ને તને અહીં મુકતા ગયા. પણ ભાઈ જીભના ટેરવા સુધી સ્વાદ છે, અંદર વાટકી છે, સ્વાદ ન હોવો જોઈએ, થોડું ઘણું આમ સ્વાદિષ્ટ હોય તો પચે, ટાઈલ રસ ભળે એ બધું જરૂરી છે, એનું ના નથી, પણ જળ જંતુ જેવો સ્વાદ એ તો બહુ ખતરનાક છે. આ ભાવે ને તે ભાવે શું, બધું ભાવે ને થોડું લઈએ, ન ભાવતી વસ્તુ આવતી હોય તો થોડું લઈએ, એવું થોડુંક છે કિલો બે કિલો સુધી જવું જ જોઈએ, એવું જ કંઈ નથી શિક્ષાપત્રીમાં લખ્યું, ભાગવતમાં નથી લખ્યું, રામાયણમાં નથી લખ્યું. અને સીધી વાત છે ને, સારામાં સારું એક એક વાનગી જુદી જુદી રાખીને તમે જીમા હો અને 10 મિનિટ નહીં પણ 5 જ મિનિટમાં ઉલટી થાય, જોઈ જુઓ આ પરિણામ લ્યો, હવે એને ચાખી જુઓ છે, અહીંયા જ છે ને, અંદર તો કશું છે જ નહીં ને, એ તો સમાજવાદી પાર્ટી છે, હોય તો ક્યાં છે જ નહીં સ્વાદ, અહીંયા ન્યા બધું સમથળ, ઉલટી થાય એટલે કોઈ અડે નહીં, સૂંઘે નહીં, ચાખે નહીં, કોઈ ના ચાખે તો અહીંયા જ હતી ને મોત, તો ભલા માણે એટલો આના માટે શું ઝઘડવાનું, અહીંયા તો આવું જ છે કદડા જેવું, એનાથી આગળ વધે પછી તો કઈ જોયા જેવું નથી, તો શું હોય ભાઈ, એના માટે લડી મરવાનું ખાવાનું. અને એનાથી મોટી વાત, સ્વાદ શેના માટે છે,
ઇન્દ્રિયોને રસનાને અને શરીરને મજાવે એટલે ને ભાઈ, તો આપણે એને કેટલું હાચવી છે આ શરીરને, ઇન્દ્રિયોને ટાઈટ ન લાગી જાય, ઠંડુ ખવડાવે, ગરમ પીવડાવીએ, ફલાણું કરીએ, ઓલું કરીએ, આનો હેવમોરનો આઈસક્રીમ, અમૂલનો આઈસક્રીમ, ફલાણાનો આઈસક્રીમ, વેનિલા આઈસક્રીમ, ઓલું આઈસક્રીમ, આવું બિસ્કીટ ને બન બન, આવું બિસ્કીટ ને ફલાણું બિસ્કીટ, આવી ડાબલી ડાબલી, કેટલું હાચવીએ છે. અને મારું બેટું એ જ કૃતજ્ઞ બરાબર નો તમે ખવડાવો, પાંચ માળા ન કરો હોઈ જાય, કૃતજ્ઞ છે આટલું એટલું સાચવું તો એ ભજન ન કરવા દે. લ્યો તો આવા દુશ્મનને માટે લડી મરવાનું, અને વધારે ખવડાવો તો વિકારો થાય, ફાટે, ન કરવાના પાપ કરાવે, તો ભગવાનને માર્ગેથી પાડ્યો. તો આવું શરીર કૃતજ્ઞ કે એના માટે આપણે હજારો રૂપિયા ખર્ચ કરીને કેવી મોંઘી ડીશો એની આગળ મૂકીને મારું બેટું કથામાં બેસવાનું થાય તો મને આળસ આવે છે, આજ તો ઊંઘ ચડી છે, પણ દબાવ્યો શિખંડ બરાબર, તો સારું જાણીને ખવડાવ્યું. એ જ ખતરનાક કૃતજ્ઞ નીકળ્યું, આપણે ભજન કરવા ના દઈએ, ધર્મ પાળવા ના દઈએ તો એ શું કામ. માટે આટલો વિચાર આવી જાય ને તો કોઈ સ્વાદ આપે નહીં, તું જ હરામી છો, સારું ખવડાવીશ ને તું નહીં. કથા સાંભળ, ડીટ્યુમ કાનમાં ભરાઈને હોઈ જાય, સવારે ખબર પડે બેટરી ખલાસ થઈ ગયું, એની હું તો આવા આવા કૃતજ્ઞને માટે શું કામ લડી મરું. માટે સ્વાદની બલા સમજાઈ જાય તો રોગ ક્લેશ ને પાપ ત્રણેય છૂટે, જીવ સુખ્યો. પછી આવ્યા ત્રણ પ્રકારના દુઃખ, અધ્યાત્મ, અધિભૂત ને અધિદેહ. હા, ત્રણ પ્રકારના દુઃખ સાંખ્ય વગર ટળે નહીં. અધિદેવ એટલે શું? દેવ એટલે કુદરતી સંબંધી દુઃખ, ભૂકંપ આવે, અતિ વરસાદ થાય, કા અતિ દુષ્કાળ પડે, લડાઈ ફાટી નીકળે, રોગચાળો ફાટી નીકળે, ભાઈ આમાં આપણું કાંઈ ચાલે ખરું? કુદરતી પ્રકોપ, દૈવ પ્રકોપ છે. હવે આમાં માથા ફટછાડો ગમે તે કરો તો શું થાય? કઈ કોર્ટમાં ફરિયાદ કરીએ? ભૂકંપમાં લાખ માણસ મરી જાય, ફાઇલ મૂકવી ક્યાં? ગમે એટલી ગાળી દો તો શું થાય? પતી ગયો. બીજી વસ્તુ, દૈવ એટલે આપણું પ્રારબ્ધ. હવે પ્રારબ્ધમાં જે થવાનું છે તે થવાનું જ છે ભાઈ. આ બધા બેઠા છો, બધાને એક સરખું પ્રારબ્ધ છે? અરે આપણને શું, મને ક્યારેક ક્યારેક દાંત કાઢી કાઢીને એટલો ગોટો વળી જવાય એવું દેખાય. હમણાં એક જણો અમેરિકાથી આવ્યો, એ બોલતા આવડે નહીં અને હાવ ભેંસ જેવો, અને તોય લાખોપતિ, આમામ આમામ કરે. મેં કીધું આ જાય તો સારું. મેં કીધું જોત ખરા, અહીંયા હોય તો ક્યાંથી ડોલર આવે છે, અને આવાને કેમ અમેરિકામાં ગરવા દેતા છે એ પ્રશ્ન થાય. અને આ કેટલાય કામ આમ તો ફૂટડા જેવા જવા, આમ ઓજા સાહેબ જેવા કેવા બેઠા છે, એને કોઈ નથી કહેતું સ્પોન્સર કરતું આવી જાઓ. પણ શું છે? ભાગ્ય, નસીબ છે. તો નસીબમાં જેમ સુખ લખ્યું છે એમ દુઃખ પણ લખ્યું છે ભાઈ. એ આવવાનું છે તો આવવાનું જ છે. તો હવે એમાં સમજણ શું રાખ્યું? ભૂકંપમાં, અતિવૃષ્ટિમાં, અનાવૃષ્ટિમાં, અને આપણા નસીબમાં, એમાં સાંખ્ય વિચાર શું કરવો એ જ સમજો. આ બધાનો કરતા કાળ કર્મ અને માયાનો નિયંતા ભગવાન છે, એનો આશ્રય કરવો એટલે બધું પાર પાડી દે. આ જ મોટી સમજ. તમે જુઓ ને, આ તમે સ્ટેમ્પ મારો ને, સિક્કો સ્ટેમ્પ, એમાં અક્ષર કેવા હોય? અવળા હોય ને? આમ તમે વાંચો તો વંચાય, બધા અવળા હોય, પણ આમ ફટકારો તો બધા અવળા થઈ જાય ને. એમ લલાટમાં ભાગ્ય લખ્યું એમ કહે છે ને, બધા અવળા હોય પણ ભગવાનના સાધુને શરણે માથું મૂકો, બધું હવળું થઈ જાય. લે બોલ, આમ માથું કરે બધા અવળા અક્ષર થઈ જાય. સુદામાના ભાગ્યના લલાટમાં શ્રી ક્ષય લખ્યો હતો. શ્રી એટલે લક્ષ્મી, ક્ષય એટલે નાશ. પણ પોરબંદરથી દ્વારિકા આવ્યા અને કૃષ્ણને ચરણે માથું મૂક્યું, અવળા અક્ષર સવળા થયા, શ્રી ક્ષયનું યક્ષશ્રી થયું. યક્ષ એટલે કુબેર ભંડારીની સંપત્તિ ઠલવાણી. લો બોલો, થઈ ગયા ને અવળા ને અવળા. અરે આપણો પ્રસંગ જુઓ, જંબુસર પાસે એનો શ્રી ગામમાં વિજ્ઞાનંદ સ્વામી સત્સંગ કરાવ્યો,
વિજ્ઞાનાનંદ સ્વામી શ્રીજી મહારાજની વખત. પછી ગામના હરિભક્તો ઘણા કર્યા. પછી કે મંદિર કરો, એટલે જમીન આપીને એમ કરીને સામે મંદિર બનાવ્યું. માટીનું બનતા ત્યારે બધું મંદિર તૈયાર થઈ ગયું. એ દરમિયાન રોકાતા ને સ્વામી તે બાજુમાં ગામને ગોંદરેજ અમરસિંહ કરીને રાજપૂત દરબાર, એની નાનકડી વાડી એકાદ એકર જેટલી હશે, એમાં શાક બકાલું વાવે ને વેચે ને પોચાનો ગુજારો કરે, કોષ જોડીને, એટલે ચામડાનો કોષ આવે ને બળદથી જોડીને, પાણી પાઈને એટલી ખેતી, પણ સંતોને સિંચીને નવડાવે અને આવે નાવા એટલે તાજા મરચા રીંગણા જે હોય ને એ શાક બકાલું સંતોને આપે. રોજની સેવા નવડાવવાની, કપડાં ધોઈ દેવાના અને સાથે શાક બકાલાનું પોટલું બાંધ દેવાનું, રોજની સેવા. વિજ્ઞાનાનંદ સ્વામી આ ગરીબ માણસ ઉપર એવા રાજી થાય, એવા રાજી થાય, ઓહો મન મન પૂરું થતું હોય તો જો એમાંથી આપી દેવું, 2 કિલો શાક, 5 કિલો શાક, અમરચા લઈ જાઓ સ્વામી, વાપરો વાપરો વાપરો, અમારું તો થઈ રહે છે, ના પાડે તોય વધારે આપે, આ લ્યો, તે લ્યો, ફલાણું લ્યો. સ્વામી અંદરથી રાજી થયા કરે, નાનો માણસ છે પણ સેવા, અને હરિભગત હતો સંત, એ સ્વામીને જ જોગે સત્સંગી થયા. એમ કરતા કરતા ભાઈ મંદિર મૂર્તિ સાદી પધરાવી દીધી, વજન કરજો. સ્વામીને એમ થયું કે હવે કાલ સવારે વહેલું નીકળવું છે, તો હરિભક્તોને મોડેથી બોલાવીને બે વચનો કહીને સત્સંગ મજબૂત કરાવીને જાઉં. એટલે રાત્રે બધા હરિભક્તોને બોલાવ્યા, બધા આવ્યા, હશે 50-50 જે હશે માણસો, એમાં અમરસિંહ પણ બેઠા. અને સ્વામી એમ શ્રીજી મહારાજના નિયમો અને ઉપાસના એની બધી વાતો કરી. હવે 10:30 કે એવો કંઈક ટાઈમ થયો હશે, એટલે અમરસિંહ તરત ઊભા થયા એમાંથી. એટલે સ્વામી કે ક્યાં જવું બેટા અમરસિંહ? તો કે સ્વામી હવે રીંગણા ઉતારીશ, પોટલા વાળીશ અને વહેલી સવારે બાજુના શહેરમાં વેચવા જઈશ, ત્યારે રોટલા ભેગો થઈશ. મા બાપ રાજી રહેજો, મને રજા આપો, બેસી જા બેસી જા અમરસિંહ, આપણે કાંઈ નથી રીંગણા વેચવાનું, કાંઈ કોષ નથી આખવા. તો બાજુવાળા બેઠા ને એમાંથી કોઈ બોયલું, સ્વામી એ રીંગણા નહીં વેચે, શાક બકાલું નહીં વેચે અને કોષ નહીં કરે, નહીં હાંકે, બળદિયાના પૂછડા નહીં આંબળે તો ખાશે શું? સ્વામી કે ખાશે શું એટલે બેઠો બેઠો ખાશે, તું ખવડાવીશ એને, જા બેસી જા અંબરસિંહ. અરે પણ સ્વામી રાતમાં ઘણું થાય, હું બોલું છું, મારા મરીને શ્રીહરી બોલે છે, હું નથી બોલતો, શ્રીજી બોલે છે. સ્વામી તો હવારે ઉઠીને વ્યા જવાના હતા. આ વાત તો રાતે 10:30 થઈ, ગામના દરબાર સૂતા હતા, સ્વામી હુવાઈ ગયા, દરબારની ઊંઘ ઉડી ગઈ, કોણ ઉઠાડે, વાલો ઉઠાડે, સંતના વચને ઉઠાડે, દરબારને કોઈ સંતાન નહીં. અડધી રાતે માંડણું કર્યું એના ઘરવાળાને કે આ શરીરનો કાંઈ ભરોસો નહીં, કાલે વારે મરી જાય, આપણે કોઈ વારસદાર નહીં તો કોકને દત્તક લઈને આપણે ગાદીએ તો બેસાડીએ. પછી કુટુંબીઓના નામ મીંડા લેવાય, તો કે એ તો વાયડો છે ને, ઓલો તો આમ છે ને, ઓલો અહંકારી છે ને, ઓલો આપણે સાચવે એવો નથી. એમ કરતાં કરતાં કે અમરસિંહને આપણે જમીન વાવવા આપી છે એકાદ એકર જેટલી, પણ કેવો સંસ્કારી ને, એમાં પાછો સત્સંગી થયો છે, અરે નીકળીએ ત્યારે આ પગે લાગે અને આપણો છોકરો હોય એવા આદર આપે, હે એને રાખીએ તો દત્તક તરીકે ગાદીએ, બહુ સારું. કે એલા અત્યારે ગોર મહારાજને બોલાવો. અડધી રાતે ગોર મહારાજનું સિપાહી જઈને બાવણું ખોખડાવ્યું, ગોર મહારાજની ફેફડી ફાટી ગઈ, બાપુના વાંકમાં ચ્યાં આવી ગયા, ઓ બાપરે મારું માટલું તૂટી જાય બાપા રે. હા ગોર દાદા તો પણ એ સિપાહીને કે ભાઈ સાહેબ શું છે, તો કંઈક કીધું છે, ટીપણું વારે લઈ લ્યો. એ ટીપણું અડધી રાતે જોવાય અત્યારે કાળ ઝોઘડિયા હાલતા ભલામાં, લઈ લ્યો. ગોર મહારાજ આવ્યા, બીતા બીતા પોતળી ઢીલી પડી ગયેલી, આવું બિચારાનું મોઢું વિછળવા નહીં રહેલો. દરબાર કે ગોરદારા આવો બે, મારા ગાદી સોંપી હોય તો દત્તક વિધાન કરીને તો મુહૂર્ત કયું સારું, તો સવારના 6 વાગ્યાનું એમ, હાલો હાલો શેયનું કોને બધાને મોકલી, ત્યાં તો સવારે પેલી પોલીસ ચોકો, આ કેમ મોદી જીતી જાય ત્યાં તો ઓલી ટુકડી આવી જાય, હે આમાં પડે કંઈક થઈ જાય, બધું બધું આજુબાજુ મંડે બધું ભરવા, આમાં અમુક તમારે કોણ આવે, બહાર નીકળો બે કુતરા હાટા મારી જાય. અમરસિંહને 4 વાગ્યા ઉઠાડીને લઈ ગયા. અમરસિંહને થઈ ગયું કે આ શું છે ભાઈ, હા તો બોલાવ્યા, વિધાન થયા, નવડાવ્યા કેસર જળથી, તીર્થના જળથી, અને 6 વાગતા તો રાજગાદીનું તિલક કરી દીધું, રંકમાંથી રાજા થઈ ગયો. હવે સ્વામીએ કીધું તું તું ખવડાવીશ, ઈ કર ભરે ઓલો ખાય, હા વિગોટી ભરે, મેસુલ ભરે, અમરસિંહ બેઠો બેઠો
થાય, રંકમાં રાજા થાય, જો આ હોય તો ફરી જાય ભાઈ, આવેલી આપત્તિઓ નીકળી જાય એવી તો કેટલી કેટલી કહીએ. શું ધુવા બરાઈમાં અડધી રાતે રામપ્રસાદ લુહાર એને મહારાજ ઉઠાડ્યો. અરે મહારાજ અડધી રાતે, તો કે જો સાંભળજે, આશરાનું કહું છું, રામપ્રસાદ સાંભળજે. હા મહારાજ. પ્રભુ બોલો બોલો. એક મહિનામાં સત્તા પલટાશ, અંગ્રેજ શાસન આવી જાય છે. હા આ લોખંડની ખાણીઓ ઉપર પ્રતિબંધ આવી જશે, તમે બધા લુહારી કામ કરનારા છો. હા તો ધંધો બદલી નાખો, અત્યારથી જ ધંધો બીજો બદલી નાખો, એટલે તમારે કોઈને આજીવિકામાં તકલીફ ન પડે. બધા હરિભક્તોને કહેજો, જે માનશે સુખી થશે, નહીં માને દુઃખી થશે. અડધી રાતે ભગવાન ધક્કા ખાઈ જાય, આશરો લીધો તો ને, નહીતર કોણ આવે ભાઈ. આપણે આ કાણેક નેસમાં કાળું વગત છે, 30-35-40 વર્ષ અત્યારે વાતને થઈ ગયા છે. એ ભાટસરનું મંદિર હતું, ત્યાં 3 વાગ્યા બેસુદ થઈને પીડ્યા હતા, કાળા કોપનો તાવ. ઠાકોર જગાડીને પુરાણી પ્રેમપ્રકાશ દાદી સામે એ ધામમાં જતા રહ્યા. એ બહાર આવ્યા ત્યાં કાળું ભગત પડેલા, ભગતને આમ હાથડે તો તાવ ધાણી ફૂટે એવો. હા 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 ભગત માંડ માંડ આંખી ઉગાડીને કે, સ્વામી મને બહુ તાવ આવે, હું તો માંડ માંડ આવી ગયો છું. સ્વામી કે, લ્યો બેઠા તા બેઠા, મારાથી ન બેઠું થવાય સ્વામી, મને કો કરી ભગત કહો, મને પાણી પીવડાવી દે, હું હોઈ જાઉં. સ્વામી કે, હું પીવડાવું? બહુ દયાળુ હતા, હજારમાં ભાંગીને ભેગી કરો ને ત્યારે એક પુરાણી પ્રેમપ્રકાશ દાદી થાય એવાય મન. એ તો જેણે દર્શન નથી કર્યા એને શું ખબર, પણ આ બાપભાઈ ગોરસિયા બેઠા છે એ બધા એના ખોળા માથા મૂકીને અમે બધા એ સ્વામીની સેવા કરેલી છે, ખબર છે. એ નાના ના હાથ માથે હાથ ફેરવતા હોય, કેમ બાબા? અરે એ વાત થાય, પુરાણી સ્વામી જે રૂમમાં રહેતા ને સામેના રૂમમાં બાપભાઈ બધા રહેતા, એવા પ્રેમા. કાળું ભગતને પાણી પીવડાવ્યું, આમ હાથ રાખી આમ હારે અને પીવડાય. ભગત હા કેમ છે? બહુ થાય. હાલો એ ઊભા થઈને હનુમાનજીને 5 દંડવત કરો. સ્વામી પણ મુંથી થાય નહીં હો. સ્વામી કહ્યું, હું કહું છું ને 5 દંડવત હનુમાનજી સામે જ, હનુમાનજી ત્યાં જ પડી ગયા હતા. સ્વામીને વચને ભાઈ, એવા તાવમાં 104 કે 104.5 ડિગ્રી જેવો તાવ હશે, 5 દંડવત કર્યા. સ્વામી કે, લ્યો થોડુંક આ પોપૈયું છે ને ખાઈ લ્યો, માથે ઓડીને હોઈ જા. હા સ્વામી માથું દબાવે કાળું ભગતનું, થોડું પોપૈયું ખવડાવીને માથે દબાવી. સ્વામિનારાયણ મનમાં બોલતા બોલતા 5-7 મિનિટમાં કાળું ભગત ઊંઘી ગયા. ખસખસાટ 1.5 કલાક ઉતાર ઉઠ્યા ત્યાં પરસેવો વળી ગયો, તાવ ઉતરી ગયેલો. પણ સાહેબ તે દિન ઘડી આજે 35-40 વર્ષ થયા, કાળું ભગતને કોઈ પ્રકારનો તાવ આવ્યો નથી, કોઈ પ્રકારનો. પતી ગયું. બોલો આ આ બધા દૈવી સંબંધી દુઃખ દેવ સંબંધી આવી રીતે ટળી જાય, માટે આશરો કરવો, દ્રઢ કરવો, સમજપૂર્વક ન કરવો. ત્રીજી વાત, બીજું અધિભૂત દુઃખ. અધિભૂત એટલે પ્રાણીઓથી ને મનુષ્યોથી આવતું દુઃખ, સાપ વીછી રોજ ભૂંડ સિંહ વાઘ આ બધાની રંજાડ હોય છે ને કોઈ કોઈ જગ્યાએ. એ શું કામ રંજાડ હોય છે? રંજાડ શું કામ હોય છે? એનો સ્વભાવ છે પ્રાણીઓનો, કરડવાનો, હિંસા કરવાનો છે ને. એ મનુષ્યો તરફથી જે દુઃખ આવે છે ને સાહેબ, એ એનો સ્વભાવ છે. કોઈનો દગાખોર છે, પ્રપંચી છે, કપટી છે, ઈર્ષાળુ છે, દ્વેષીલો છે, વિશ્વાસઘાતી છે, હા એનો સ્વભાવ છે. કર્યા વગર ના રહી, એવા એવા આક્ષેપ નાખે કે આપણે વિચાર્યું ના હોય. તો એક છોકરાને એનો મિત્ર પૂછતો હતો કે, તારે અમેરિકા ભણવા જવાનું હતું તો મમ્મી પપ્પાને પૂછી લીધું? જોજો વાત જોજો મજાની, અને જોક નહીં સમજતા, છે જોક પણ રિયલ હકીકત. તે તારે મમ્મી પપ્પાને પૂછી લીધું? તો કે, મેં પપ્પાને વાત કરી, આમ તો મમ્મી પપ્પા બેને કરી, પપ્પાને મેં વાત કરી, મારા પપ્પા જે હા કે ના કંઈ પાડતા નથી. સાંભળજો. હા તો મમ્મી, તો કે મારા મમ્મીનો સ્વભાવ એવો છે, પપ્પા જે કે એનાથી ઉલટું કહેશે. એ હા પાડશે તો આ ના પાડશે, એ ના પાડશે તો હા પાડશે. હોય છે કે નહીં આવા? તમે કહો જે કે એનાથી ઉલટું જ કરે, આવો સ્વભાવ. અરે મેં નજરે જોયેલી ઘટના કહું, એ રેલવે સ્ટેશન ક્યાંનું હતું શાયદ યાદ નથી આવતું. અમે ટ્રેનની રાહ જોઈને અમે બેઠા હતા, દૂર એક થોડે પરિવાર બેઠો. સાહેબ જોજો અદભુત વાત, અદભુત. શું ગળું ખંજોળો છો?
એક પરિવાર બેઠો, આપણે આપણે કામ કરતા હોય બધું, પણ સેજે નજર તો જાય ને, એમાં એક છોકરો 10 વર્ષનો હતો, એક છોકરો 3-4 વર્ષનો. એટલે આપણને તો આમાંથી મસાલો મળતો પેલા ફૂ ફરતા, એટલે તો હું જોઈ રહ્યો હતો, આમ ખબર ન પડે એમ જોઈ લો. આમ 10 વર્ષના છોકરા અચાનક ખિસ્સામાંથી ચોકલેટ કાઢી, આવડી મળી કેડબરી, અને એના નાના ભાઈ લે અલે ચોકલેટ. એટલે ઓઈલો લેવા આવ્યો, રખપદુડો થઈને લેવા આવ્યો, ઓઈલે લઈને આમ મૂકી દીધી, મૂકી દીધી. એટલે ભાઈ એઠો પીડ્યો, મળ્યો આળોટવા, રોવા મળ્યો, ટાંટિયા મળ્યા પછાડવા. એટલે ઓઈલો કે હવે રેડમાં આલે ચોકલેટ. એટલે વળી પાછું ઊભો થઈને લેવાયો, પાછી લઈને હંતાડી દીધું, વળી પાછો રોડે આળીને ગડો ગાડી કાઢ્યો, પાછો હવે રેડમાં લે અરે ચોકલેટ. એટલે વળી પાછો એટલે ઊભો થઈને લેવાયો, વળી પાછી ચોકલેટ ખિસ્સામાં નાખી દીધી, અને છોકરો ગોથું ખાઈને આળોટિયા ખાઈને રડવા માંડ્યો. ત્યારે એના મમ્મી પપ્પી બોલ્યા, ક્યારનો પણ તું શું એને આવી રીતે હેરાન કરે છે, ચોકલેટ દેખાડે છે ને પાછો આપતો નથી ને હેરાન કરે. 10 વર્ષનો છોકરો બોલ્યો, એ કે મને આમાં મજા આવે છે, મને આમાં મજા આવે છે. સાહેબ, સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં લોકો મજા લેતા હોય છે, એને એમાં જ મજા હોય, નડવાની મજા હોય. તમે અપેક્ષા રાખો કે કલહ મટી જાય, સદંતર ખોટી વાત છે, કારણ કે એને એમાં જ મજા છે. એ નડ્યા વગર રહે જ નહીં, એનો સ્વભાવ ઝળકાવે. તો કરવું શું, કરવું શું? કારણ કે ઘરમાં મીઠું હોય, ચટણી હોય, હળદર હોય, ખાંડ હોય, બધું હોય, એ ડબલામાં ન હોય, માણસમાં હોય. કોઈ મરચા જેવો હોય, કોઈ હળદર જેવો હોય, હે તો કોઈ ગોળ જેવો હોય, કોઈ ભેંસના પોદળા જેવો હોય, આ બધા હોય. કરવું શું? સ્વભાવની સામે સ્વભાવ ન ઝળકાવો. એ દ્વેષ કરે તો સામે દ્વેષ નહીં, આક્ષેપ કરે તો સામે આક્ષેપ નહીં, ક્રોધ કરે તો સામે ક્રોધ નહીં, વેણ આપે તો વેણ સામે વેણ નહીં, ઈર્ષા સામે ઈર્ષા નહીં. આપણે શું કરીએ, અગ્નિમાં અગ્નિ નાખે તો શું થાય, ભડકો મોટો થાય. એક કરે તો આપણે એ નહીં કરવા. એક પરિવારમાં સાસુ વહુને ટક 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 કર્યા જ કરી, અડધો પોણો કલાક કર્યો, વહુ કંઈ બોલે જ નહીં. કોઈ હોય આવી મહિલાઓ, દેવીઓને પાછા પાડતી એવા હોય સહનશક્તિવાળા, પોણો કલાક સુધી કંઈ બોલ્યા જ નહીં. અને માસુ તો સાસુ તો ટક 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 ચાલુ, તું આવી છે ને, તું આવી છે ને, તું આવી તેદીથી આમ છે ને, તારા પગલાં આવા છે ને, એને લીધે તમારું હુડ નીકળી ગયું, નામ નીકળી ગયું, ત્યાં નીકળી ગયું. પોણો કલાકે એ પુત્રવધુ પાણીનો ઠંડો ગ્લાસ લઈને આવી અને સાસુને કે બા, તમારું ગળું દુખી ગયું છે, થોડું પાણી પી લો છે ને. જોઈ રહી સાસુ કે તું શું બહુ વાત કરે, તો કે હા બા, મને તમારા પ્રત્યે કંઈ નહીં થાય, પણ તમારું ગળું દુખાડો, તમે મને જે કહો એ પ્રેમથી કહો, હું સુધરવા તૈયાર જ છું, તમે જે કીધું હું ક્યાં પછી કરતી જ નથી ને, કેવી છે જે વાત હે. અને ઓલું કઈક કીધું હોય તો તું સુધી મળ્યો છે, ઉપાધિના વાર નહીં ભાઈ. અને સૌથી મીઠી વાત, ઘર હોય ને આમ હોય જ, સમાજ હોય ને આમ હોય જ, આવું તો ચાલે જ. સંસારમાં એક જ વાક્ય ગોખવા જોઈએ, આમ જ હોય. કેમ હોય? આમ જ હોય. કોઈ એક પણ એવું ઘર ગોતી આવો કે જેમાં કોઈ દી ખખડ્યું ન હોય, ખખડ્યું ન હોય એવું ઘર બતાવી આવો. કોઈ આમાં હોય તો મરદ બોલો કે જ્યાં વાસણ ખખડ્યું ન હોય. આમ જ હોય. સાધુઓ વૈરાગી થઈ ગયા તો માથા ફોડી નાખે એટલા ખખડે છે તો. આમ જ હોય. પણ શા માટે આ દુઃખ મૂક્યું છે? 1,00,000 કરોડ રૂપિયાની કિંમતની વાતો. હા, કારણ કે આપણે સત્સંગ કરીએ, ભજન કરીએ, તો આપણે શું કરીએ, ભગવાનને કહે, હે ભગવાન તમે મારા ને હું તમારો. ઘરે જઈને પાછા એવા કેટલાયને કહી, તમે મારા ને હું. આ છે ને, કેટલાને કહીએ છીએ હું તમે મારા છો ને હું તમારો છું, કહે જ છે ને ભગવાન, એને ખુશ ન થાય. પણ આ દુઃખ મૂક્યું સંસારમાં, આવી માથાકૂટ વ્યવહારમાં ને કુટુંબમાં ને કડાકૂટ થાય ને, પછી ચારે બાજુથી ઘેરાય ને, પછી એવો પજવાઈ જાય ને, એવો થાકી જાય, પછી આંખમાંથી પાણી હાલ્યા જાય ને, કે હે ભગવાન તારા સિવાય મારું કોઈ નથી. ભગવાન કે બેટા, આ સાંભળવા માટે જ હું રાહ જોતો હતો. અને એમ થાય
હે ભગવાન, તારા સિવાય મારું કોઈ નથી, વર્ષોથી જંગતો તો તારા મોંમાંથી આ વેણ નીકળે, એ વેણ કઢાવવા માટે દુઃખ મૂક્યું છે. હવે આવું જે સમજી જાય દુઃખી થાય, બહુ સારામાં સારી પાઠશાળા. હા, એટલે પછી છે ને જે થવું હોય તે થાય, મોજમાં ભલું થયું ભાંગી જંજા સુખે ભજશું. ઘરમાં પછી પાંચ જણા હોય ને પાંચે અવળા હલતા હોય ને પછી સમજાવવાની કોશિશ ન કરાય, આપણે સમજી જવાય ને ભજન કરવા માંડાય. બસ એ જે કરતા હોય કાજે બધા. પછી છે ને એ કે સાંભળવું નહીં. એક જણો છે ને નોકર નોકર મળતા હોય, આ ઘાટી રામા રામા હોય ને બધા, ઘરઘરના ઘાટ ઘરઘાટી હોય, એકબીજાને મળતા હોય. એક જણાને ઓળખી તો મળવા ગયો. હવે ત્યાં ઓલો જે ઘાટી હતો ને એ શેઠને આવડી આવડી ગાળ્યો હતી, લેને ટણપા કોડા પાણી પી લે ને ખાઈ લે ને. શેઠ કાંઈ બોલે નહીં. એટલે ઓલો ઘાટી કે અહીંયા આવ્યું તો તું આમ તો હું તો રોજ આમ કહું છું, રોજ આમ કહું તો જ હરખું હાલે. ઓઈલે જઈને અખતરો કર્યો. ઓલે શેઠે પાણી માગ્યું, મેં કોડા પાણી માગસ, લાકડી લીધી હો, મારે મારીને તોડી નાખ્યો, હતું એ લઈ લીધું, ઘડિયાળ ઘરેણું કાઢી લીધું, પગારે ન દીધો, અને આ ઉભી બજારે માર્યો. રોતો રોતો ઓલા પાસે ગયો, એ કે ત્યાં કીધું ને મેં બધું જોયું, ત્યાં કીધું તું આમ બધું કરે છે તો સીધું હાલે, મેં જ કર્યું, મને જો બાંગી નાખ્યો, તોડી નાખ્યો, રાજીનામું દઈ દીધું, નોકરીમાં કાઢી નાખ્યો. કોડા એમ ન કરાય, મારો શેઠ તો બેરો છે. એટલે બેરો છે એ તો. હવે તમે બેરા થઈ જાઓ કઈ તકલીફ કરી, હે વાત ભજન કરો આમ જ હોય. હરી ભજો સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ. અધિભૂતનું દુઃખ ટળી જાય, મનુષ્યનું પ્રાણીનું પૂરું. આધ્યાત્મનું દુઃખ છેલ્લું, આધ્યાત્મનું દુઃખ મનનું દુઃખ, વાસનાનું દુઃખ એ આગળ કામાદી દોષમાં જોઈ લીધું, મનનું દુઃખ એટલે સ્વભાવનું દોષ એ હમણાં જોઈ લીધું, મનનું દુઃખ એટલે મન દુઃખ થાય, ખોટું લાગી જાય, આઘાત લાગી જાય, વિક્ષિપ્ત થઈ જાય, તકલીફ થઈ જાય, મનથી બેચેન થઈ જવાય, અતિ દુઃખી થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી કે વ્યવહારના અને શરીરના દુઃખ થોડા છે, મનના દુઃખ જાજા. અને માણસ મનથી જ વધારે દુઃખી થાય છે ને, હોય તો રાઈ જેટલું, અને દુઃખી પર્વત જેટલો થાય છે. દુઃખ અતિ દુઃખદાયક મન પોતાનું એ જાણ. જો કોઈ દુઃખ દેતું નથી, આપણને આપણું મન દુઃખ દે છે. ઓ બાપરે, મુક્તાનંદ સ્વામી કહો, કોઈ દુઃખ દેતું નથી, આપણું મન આપણને દુઃખ દે છે. આ ફિલોસોફી જો સમજાય જાય ને તો એને દુનિયામાં કોઈ દુઃખી કરી શકે નહીં. મારું મન જ દુઃખી કરે, બીજું કોઈ દુઃખ કરતું જ નથી. કેમ? એ હરિભગતને બે દીકરા હતા, વરાયવા પરિણા, નજર સામે બનેલી વાત કરું છું. તે મેં જ પૂછ્યું એને, કેમ છોકરા બે વર્યા પરિણા ઠરી ઠામ થયા, તે બે બાપાને ડોસીને મૂકીને વી આવ્યા, આની કોઈ ભાળ લે નહીં, હજી ડોસા ડોસી ખડે ધડે, પણ હવે આવી પીડ્યું તો હાથે બધું ને રાંધવાનું નાનું ને તેનું. મેં વળી હરિભગત સારા, એટલે મેં એને વળી અફસોસ વ્યક્ત કર્યો કે દાદા તમારે આ બધું છોકરા વ્યાઈ ગયા અને બધું. મને કે ના 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 સામે, હું તો રાજી રાજીના રેડ. મેં કીધું કેમ? તો કે આ બાળો ત્યાં ધોવા મીટ્યા અને હિંચકાવવા મીટ્યા. છોકરા એના હોય એ છોકરા રમાડવા ને હિંચકાવવા ને એના ગુવાળા બાળો ત્યાં ધોવા ને એ પડોજન કોણ કરે? અમે બે જણા થોડું રાંધીને હરિભજન કર્યા કરીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. લો દુઃખ છે, છતાં દુઃખ છે, મનમાં જ લાવતા નથી તો, નહીતર બીજા તો દુઃખી થઈ થઈને મરી જાય ને. બે હતા વયા ગયા, ડોસો ડોસી ઉભે પગે થઈ ગયા, તો શું કરવું? મનનો દુઃખ છે ભાઈ, બાકી નથી. મનમાંથી પકડી લે એટલે પછી જાય નહીં. વિવેકાનંદજી ટ્રેનમાં બેઠા હતા, ચાર જણા સામે કોલેજ જેનો ઊભા ઘોડા જેવા. સાંભળજો, હમણાં પૂરું થઈ જશે, મને ખબર છે તમને જરાય ઉતાવળ નથી. ચાર જણા કોલેજ જેનો ઊભા ઘોડા, તખાર, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા. વિવેકાનંદજી તો સાફો નામ તેને બેઠેલા, સાધુ જેવો વેશ, ઇંગ્લિશમાં ગાળો દેવાની શરૂ કરી, જોખ્યા વગર નહી. એને એમ કે બાબાને શું ઇંગ્લિશની ખબર પડે, અને એમ વિવેકાનંદજી તો ઇંગ્લિશના મહાપ્રકાંડ વિદ્વાન, ઓલા ના બોલી શકે એટલો સ્વીટ એન્ડ વિશુદ્ધ બોલે અને ગાયો બોલે,
એવી ગાળ્યો દે વિવેકાનંદજીને, માં બેન સ્વામી નામ ને તેમ, ઓહો હો હો, કીડા ખરે મોજ લેતા હતા જો, અમને એમાં મજા આવે છે. વિવેકાનંદજી બધું સાંભળે છતાં એ બેસ બેઠા જ હતા શાંતિ, જાણે સાંભળ એને નથી સાંભળતા એવું કરી નાખ્યું. એટલે ઓલા વધારે ચગ્યા, કારણ કે આને સમજાતું નથી, ઇંગ્લિશ સમજાતું નથી, એટલે ઓલા ઉખડ્યા, રદિયામાંથી હતું એટલું કાઢ્યું. એમાં ટ્રેન ઊભી રહી, વિવેકાનંદજી આવવાના છે, કોઈ લોકોને ખબર કે 10-15 જણા મોટા મોટા માણસો મેજિસ્ટ્રેટ લાઈફના એવા બધા મળવા આવ્યા, અને બારીમાંથી વિવેકાનંદજી થ્રુ આઉટ ઇન ઇંગ્લિશ વાત કરી, અને ચારે જણા, ઓ બાપરે, આ તો ઇંગ્લિશ જાણે છે, કાપો તો લોહી નો નીકળે, એટલું સરસ ઇંગ્લિશ બોલે. તો એટલે કે નહીં, આ તો ભલી થાય, આ તો ઇંગ્લિશ જાણે, આપણે તો શું દીધી છે, શું દીધી છે ભાઈ. ગાડી પાછી ઉપડી, ચારે આમ જ બેઠેલો, ભલે કે ચલે પાળિયા પધરાવે એવા થઈ ગયા. એક જણા પછી હાથ જોડીને કીધું, બાપજી તમે કેમ કઈ બોલ્યા નહીં, જોઈજો ચાર જવાબ વિવેકાનંદજી આપ્યા. મિત્રો, પહેલી વાત, મારે તમને કશું કહેવાનું જ નથી, તમે આ વર્તન કર્યું એ બદલ મારે તમને કશું કહેવાની જરૂર નથી, જે કહેવાનું છે એ મારે તમારા માતા પિતાને કહેવાની જરૂર છે, પણ એ હાજર નથી એટલે શું કરું. એક વાત. બીજી વાત, અત્યારે તમે જે વર્તન કર્યું એ તમારો સંસ્કાર બોલ્યો, અને શાંત રહી હરિમાં મન જોડવું એ મારા ગુરુનો સંસ્કાર હતો. ત્રીજી વાત બેટા, હું તમને એ કરું કે તમને એક્સપ્રેસ ટ્રેનમાં મજા આવે કે લોકલમાં? તો કે એક્સપ્રેસમાં. લોકલમાં કેમ મજા ના આવે? તો કે નાના નાના સ્ટેશન ઠહક ઠહક કરતું લેતું જાય એમાં મજા ના આવે. વિવેકાનંદજી કે જીવનમાં મોજ લેવી હોય ને તો આવા નાના સ્ટેશન કોઈ દી ગણવા નહીં, ત્યાં અટકવું નહીં. સમજો, આવું આવું તમે અટકે જશો, કોઈ બે વેણા બોલે અટકો તો તમે જિંદગીની મજા જ નહીં આવે, તમારી ગાડી અટકતી જશે. શું વાત કરીએ, મળે સ્પીડ પકડો, લીવ ડેન્જરસલી. આ નાના સ્ટેશન લેશો તો તમને એક્સપ્રેસ જીવનની મજા જ નહીં આવે. માટે શા માટે હું નાના સ્ટેશન લઉં? હા પ્રભુ. અને છેલ્લી વાત, હું ટ્રેનમાં બેઠો ને એ કલકત્તા જવા માટે, મારું ડેસ્ટિનેશન છે કલકત્તા જવા માટે ટ્રેનમાં બેઠો છું, તમારી જેવા સાથે ઝઘડવા માટે મારું મગજ ખરાબ કરવા નથી બેઠો. મતલબ આપણે પકડીએ કે હું ભગવાન પાસે જવા નીકળ્યો છું, આવા સ્ટેશન લેવાનો મને ટાઈમ નથી. હે, તો પછી અટકી જાય ને આપણે, અમારા ડેસ્ટિનેશન નક્કી છે એટલે જીવન યાત્રા આપણે ડબ્બામાં બેઠા છીએ, હવે આવા નાના સ્ટેશન લઈએ તો પહોંચ્યું ક્યારે? અરે ભગવાન બુદ્ધ હતા, વિરોધી માણસ આવ્યો, બે પાંચ જણા સાધુઓ બેઠા હતા, તોય પેલા એ બુદ્ધને એટલી ગાળો દીધી, અપશબ્દો બોલ્યો, છેવટે એટલો બધો ક્રોધમાં ધગી ગયો કે બોલી ના શક્યો, તો થૂક્યો બુદ્ધના મોઢા ઉપર. એટલે ભગવાન બુદ્ધે તરત ચાદર લઈને લૂછી નાખ્યો. બોલો માણસ પછી વયો ગયો. બુદ્ધની પ્રતિભા એટલે આનંદ, એનો શિષ્ય પટ શિષ્ય, કંઈ બોલ્યો નહીં. વયો ગયો માણસ, પછી કીધું, ભંતે સહન નથી થતું. વાત એ સાચી ને, આવી રીતે કોઈ કરે તો કેમ સહન થાય, શિષ્યોને તો ના થાય ને, મને સહન નથી થતું, અમને નથી થતું. તો કે આનંદ સાંભળી લે, કોઈ આપણને સારા વેણ કહે અને આપણે ખુશી થઈ જાય, કોઈ આપણને ગાળો દે ઉશ્કેરે અને આપણે દુઃખી થઈ જાય, એનો મતલબ એ આપણા સુખ દુઃખનું રિમોટ કંટ્રોલ આપણે સામેનાને આપી દીધું. હવે જ્યારે ઈચ્છે ત્યારે આપણે દુઃખી કરી શકે, જ્યારે ઈચ્છે ત્યારે આપણે સુખી કરી શકે, તો આપણે કોઈ દિવસ જીવનમાં સુખી ન થઈએ, કારણ કે આપણો કંટ્રોલ આપણા હાથમાં જ નથી. માટે જો સુખી થવું હોય ને તો કંટ્રોલ આપણા હાથમાં રાખો, સુખી થવું, સુખી દુઃખી થવું હોય તો દુઃખી. બીજો આવીને આપણે નિરાયતે મોજ કરતા હોય, બીજો આવીને બે દિવસ આપણે દુઃખી થઈ જાય તો કોને કર્યો દુઃખી? એના હાથમાં રિમોટ રહ્યો ને, રિમોટ આપણી પાસે હોવું જોઈએ. સુખી થવું હોય તો આ જ છે ફિલોસોફી, ઉત્તમોત્તમ ફિલોસોફી, બાકી નહીં. ઈસે ઓર ભી બઢિયા એક બાત કહું, જલ્દી જલ્દી સે સુન લીજીએ ભાઈ, આજ તો વિજયોત્સવ કા દિન હૈ, યે ભારત કી જનતા હૈ, સવા સો કરોડ જનતા મુજસે પ્યાર કરતી હૈ. અરે ભાઈ વાત જવા દો, જો જિંદગી તો જુઓ,
આપણે જિંદગીમાં આટલા બધા વિરોધ વચકાવાળો માણસ, વિવાદાસ્પદ વ્યક્તિ, આટલું વિવાદો જેના ઉપર નાખવામાં આવે, આક્ષેપ આવે, આ કરવાને તે કરવાને, છતાંય દિલ્હીની ગાદી ઉપર છડે ચોક પ્રજાએ બેસાડી દીધો. અકલ્પ્ય વાત છે ને, ઠીક છે. પણ એટલું આમાં આવી જાય સ્મૃતિ, 2014માં નરેન્દ્ર મોદી પીએમ થાય અને ભારત હિન્દુસ્તાન બચી રહીએ, બહુ મોટી વાત છે. અમારો બીજો રસ નથી હો, પોલિટિક્સ સાથે લેવા દેવા નથી, પણ ભારત સલામત હોય, પ્રજા સુખી હોય, એનું જાન માલ બેન બેટી, આપણે મંદિરો તીર્થસ્થાનો બધું સલામત હોય સૌ કોઈના, અને સુખેથી હરિભજન ગમે ત્યારે ઓઈલું આમ ગોદું મારી જાય, ઓઈલું આમ ગોદું મારી જાય, એમ તે કંઈ હાલતું છે ભલા માણા કાંઈ. હા, આવા મરદ ક્યારેક જ આવતા હોય. ભારતની પ્રજા વધારે ને વધારે સુખી ને ઉન્નત બને એના માટે રોજ એક માળા કરવી જોઈએ, જેથી કરીને આ બધું શક્ય. બહુ સારી વાત છે. અમેરિકામાં ટેનિસ પ્લેયર વિમ્બલ્ડન ચેમ્પિયન થયેલો વ્યક્તિ, એનું નામ આર્થર એશ. વાત સુન લીજે, સબ સમસ્યાઓ કી એક હી કુંજી. એ આર્થર એશ 3 મોટા ગ્રાન્ડ સ્લેમ જીતેલો, 51 બીજા ટાઇટલ જીતેલો એવો ટેનિસ પ્લેયર અમેરિકાનો, 6 ફેબ્રુઆરી 1993માં એને એઇડ્સની બીમારીથી મરી ગયો, મૃત્યુ થયું. 1983માં એને હાર્ટ પ્રોબ્લેમ થયો, હોસ્પિટલમાં દાખલ કર્યો, ઓપરેશન કરવાની નોબત આવી. એ ઓપરેશન કરતી વખતે બ્લડ ચડાવવું પડે, એ બ્લડમાં એચઆઈવી પોઝિટિવનું એટલે કે એઇડ્સનું ચેપી લોહી એને ચડી ગયું, એમાં એઇડ્સ લાગ્યો, બાકી પોતે માણસ ખરાબ નહીં. હવે ચેપથી આવી ગયું એઇડ્સ, એટલે પછી રમવાનું પૂરું થઈ ગયું. ધીમે ધીમે 10 વર્ષ આવી રીતે કાઢીને 93માં મૃત્યુ થયું. મૃત્યુ તરફ જ જતો હતો, પ્રશંસકો ત્યાં રમતો જોવા માટે તો ઝઝૂમતા હોય એવું બધું ઈચ્છાઓ હોય. એકવાર પ્રશંસકો બેઠા હતા અને આર્થર એશને કીધું, શું માય ફ્રેન્ડ, તમને એવું ક્યારેય નથી થતું કે ભગવાને તમારી સાથે જ આવું કેમ કર્યું? આર્થર એશ બેઠો થઈ ગયો, સાહેબ સાધુઓ પાસેથી આવો જવાબ મળવો મુસીબત બને, એવો આર્થર એશે જવાબ આપ્યો છે. આઉટ ઓફ કોર્સ, આઉટ ઓફ ભગવદ્ ગીતા, આઉટ ઓફ ભાગવત, મેં એને કહી નહીં પડા, એસા આર્થર એશને જવાબ દે, કહાં સે લાયા વો, દિમાગ કામ નહીં કરતા. એટલે કીધું, તને એમ નથી થતું ભગવાને મારી સાથે જ આવું કેમ કર્યું? હ, તે કાંઈ એવું ખોટું કામ કર્યું નથી. તું સજ્જન માણસ, સારી રીતે રમનારો દેશ માટે, અને કોઈનું બ્લડ આમ ચડી ગયું ને તું આવી રીતે મરણ પથારી પડી ગયો, અમે તને જંગતા હતા રમતો જોવા, ભગવાને તારી સાથે આવું જ કેમ કર્યું એવું તને ક્યારેય પ્રશ્ન નથી થતો? આર્થર એશ બેઠો થઈ ગયો, ક્યારેય નહીં, મને ક્યારેય એવું નથી થયું કે ભગવાને મારી સાથે જ આવું કેમ કર્યું. કેમ? સાંભળો શું જવાબ દીધો એને. તો કે આખા વિશ્વમાં 5 કરોડ લોકો ટેનિસ રમનારા છે, 5 કરોડ લોકો, એમાંથી 5 લાખ ટેનિસ પ્લેયર રમનારા એ પ્રોફેશનલ સુધી પહોંચે છે. પ્રોફેશનલ રમનારા 5 કરોડમાંથી 5 લાખ જે પ્રોફેશનલ રીતે રમે, એ 5 લાખમાંથી 5,000 એવા પ્લેયર્સ છે કે જે ઇન્ટરનેશનલ લેવલે આંતરરાષ્ટ્રીય રમતમાં ભાગ લઈ શકે અને ત્યાં પહોંચે છે. 5 કરોડમાંથી 5 લાખ, 5 લાખમાંથી 5,000 આંતરરાષ્ટ્રીય લેવલે ટેનિસ પ્લેયર તરીકે એન્ટ્રી લે છે, ખરું? તો કે ખરું. 5,000માંથી 50 જ એવા પ્લેયર છે કે જે વિમ્બલ્ડનમાં રમી શકે છે, હા ખરું. એમાંથી ફક્ત છેલ્લે 4 જણા જ હોય છે જે સેમિફાઇનલમાં હોય છે, એમાં છેલ્લે 2 જણા ફાઇનલમાં હોય છે, અને એમાં ફક્ત 1 જણો વિજેતા બને છે. એમાંનો હું છું એક, અને જ્યારે એવી રીતે હું એ જીત્યો ટાઇટલ છેલ્લું 5 કરોડેથી આમ આવતા આવતા અને મારા હાથમાં કપ મૂકવામાં આવ્યો, ટ્રોફી મૂકવામાં આવી, ત્યારે મેં ભગવાનને એમ નહોતું કહેતું કીધું કે વાય મી, આટલા બધા પ્લેયર્સ છે એમાં મને જ કેમ ટ્રોફી? ત્યારે મેં ભગવાનને નહોતું કહ્યું કે આટલા બધા લોકો છે, કરોડો લોકો ટેનિસમાં માસ્ટર છે, તો મેં એમ ભગવાનને નહોતું કીધું મને જ કેમ પસંદ કર્યો?
તો આ જ્યારે દર્દ દુઃખ એની ઈચ્છાથી આવ્યું છે ત્યારે હું એમ કેમ કહી શકું, વાય મી, મને જ શા માટે સાહેબ? એમ પુત્રાદિક ધન બંગલા બાડી આ તે બધું આવે ત્યારે આપણે કોઈને કહેતા નથી કે કરોડો નાગા ભૂખ્યા પડ્યા રહે છે, અને વાય મી ગોડ, મને આટલું બધું સોનું ચાંદી રૂપિયા ડોલર મકાન બંગલા મને તું શા માટે આપે છે? આપણે નથી કહેતા, પણ આમાંથી જરાક ઓછું થાય ત્યારે ભગવાનને કહે તમે જ મને જ હાથ આવ્યો, દુઃખનું મૂળ આયા છે. આવા પ્રસંગોએ દીકરા મરી જાય, પેલું થઈ જાય, ધન જતું રહે, ધાર્યું ન થાય, બીજું બધું વિખાઈ જાય, ત્યારે એમ કહેવાય વાય મી, આર્થર એશ યાદ કરવો. દીકરા ઉપર દીકરા જન્મ્યા, ઘણા એને વાંચ્યા છે, એક પણ સંતાન નથી, અને ત્રણ દીકરામાંથી બે દીકરામાંથી એક દીકરો મૃત્યુ પામે ત્યારે આપણે એમ, હે ભગવાન મારો જ હાથ આવ્યો, પણ જ્યારે જન્મો ત્યારે નહોતું કીધું, હું જ હાથમાં આવ્યો ત્યારે નથી કહેતા. કેવો આર્થર એશનો જવાબ, સબ સમસ્યાઓ કા સમાધાન ઈશ કુંજી મેં હૈ. ઓર ભી સુન લીજે, એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહે છે, સુખિયા થવા માટે સાંખ્ય વિચાર કરવો, સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય. કેમ? હલી ડગી જાય, ભક્તિ ચૂથાઈ જાય, નિષ્ઠા જતી રહી, બધું વિખાઈ જાય, એ અર્ધો પડધો સત્સંગ જેવું રેર ન રે, ઘણી વાર તો સાવ જતો પણ રે. હા, એટલે સાંખ્ય છેલ્લામાં સારરૂપ, બધાનો સારરૂપ શું? ગરીબ એક જણાને ઘેર દીકરાને લગ્ન આવ્યા, સગવડતા નહોતી, એટલે મોટા શેઠને જઈને વાત કરી કે મારા દીકરાને મારે પરણાવો છે, પણ હું મારા દીકરાને લગ્ન મંડપમાં લાખ રૂપિયાના ઘરેણા ચડાવીને પરણાવું એવી મારી તાકાત નથી. શેઠ સાહેબ આપ જો આપો, લગ્ન પૂરા થાય તમને એટલા ગણીને પાછા આપી દઉં. અરે કે ભલામણ બોલને, એમાં શું, માણસ માણસને કામ નહીં આવે તો શું આવશે કામ? નાની ટોપલી ભરીને ઘરેણા આપ્યા, લઈ જાઓ, લાડે કોટે શણગારો દીકરાને અને પરણાવો. આપ્યા, ત્રણ દિવસનો મામલો, વરરાજા પરણીને પાછા આવ્યા, બધા ઘરેણા ઉતાર્યા, બક્ષામાં મૂકી પણ દીધા, અને રાતે થાક્યા પાક્યા એ સૂઈ ગયા, અને નજરમાં કોઈને ચડી ગયા, 1,25,000 રૂપિયાના ઘરેણા કોઈ ચોરી નીકળી ગયા. સવારે ઉઠ્યા, ટોપલું સંભાળવા જાય, બોક્સ ખાલી, રાડ ફાટી ગઈ. ગરીબ માણસ એ જમાનો, 1,25,000 ઘરેણા ક્યાંથી નીકળે? પતિ પત્ની છોકરો ને છોકરાની વહુ નવેતર આવ્યા, એ રડવા માંડ્યા, પણ ગરદણ એતર સંભાળી લીધું રોવામાં. આપણી આબરૂનો સવાલ છે, શેઠને ખબર ન પડવી જોઈએ, જેટલી જમીન છે વેચી નાખો, બળદ વેચી નાખો, બીજું વેચી નાખો, જે કોઈ બધું વેચી નાખો, ને એમાંથી 1,25,000 ભેળા કરીને એવા જ ઘરેણા કરીને શેઠને આપી દો. બધું વેચી નાખ્યું, જમીન જાયદાદ મકાન બધું વેચી, 1,25,000 જેટલું ભેળું કરી, ઘરેણા ઘડાવી, બધું કરાવી, થોડું મોડું થયું, શેઠને જઈ આપ્યા. લ્યો શેઠ, પતિ પત્ની બે ગયા, શેઠ આ ઘરેણા તમારા. શેઠે આમ ઉગાડીને કે દાદુ ઘરેણા આપણા નથી, ઘરેણા આપણા નથી, આ ઘરેણા બદલાઈ ગયા છે. એટલે બે રડવા માંડ્યા. એ કે હા શેઠ સાહેબ, રાજી રહેજો, મતલબ કે તમારા ઘરેણા ચોરાઈ ગયા, એટલે લેટ થયું, મોડું થયું, અમારે ઘર વખરી, ઘર ખોરડા, જમીન બળદ આ તે, અરે અમારા વાસણ રાંધવાના વેચી શેઠ 1,25,000 રૂપિયા કરી આ ઘરેણા ઘડી, અને તમે અમે તમને આપવા આવ્યા છીએ, એટલે થોડો ઘાટ આગો પાછો હશે, પણ વજન એટલો ને એટલો છે, મૂડી એટલી ને એટલી છે, રાજી રહેજો. શેઠે આમ ધક્કો મારી દીધો. એલા ભલા માણા, તમારે મને વાત તો કરવી હતી, ઘરેણા ચોરાઈ ગયા છે, એટલે હું માણસ છું જીવતો જાગતો, ઘર ખોયડા વેચી નાખ્યા, જમીન વેચી નાખી, બંગલા ઘર રહેવાનું વેચી નાખ્યું, ઘરમાં રાંધવાના બેડા બેડી પાણી ભરવાના વાસણો વેચીને વેચી નાખ્યા, તમે માટીની કથરોટમાં રોટલા મસળતા થઈ ગયા, તમે પિત્તળની કથરોટી ના રાખી, અને તમે 1,25,000 ભેળા કરીને ઘરેણા દીધા, એટલે ચોરાઈ ગયા તો મને મરદ માણસ વાત તો કરવી હતી ને, તો તમે એટલા દુઃખી ન થાત. અરે પણ શેઠ આબરૂનો, અરે આબરૂની મૂકો, ઘરેણા તમને આપ્યા એ સાવ ખોટા નકલી હતા, તમે અસલી લઈને આવ્યા છો. હે, સાવ નકલી હતા અને તમે અસલી લઈને આવ્યા છો, આ બધા લઈ જાઓ, ઉપરિયા મને જોઈએ એટલે રૂપિયા લઈ જાઓ, ને પાછું ઘર ખોયડા મકાન આ તે બધું લઈ લો, ને ધુબાકા મારો, પેલા કીધું હતો એટલા દુઃખી ન થાત, એમ ભલા માણા ખબર પડે કે આ સંસાર ખોટો છે, વાત પૂરી થઈ ગઈ, એલા વેલા કેવું તું ના ખોટો છે.
એક ભગવાન સાચો છે, બાકી બધું ખોટું છે, તો બધું દુઃખ નીકળી જાય. આ મોટા મોટો સાંખ્ય વિચાર, કશું જ સાચું નથી. આ તમે બેડા ને હું મેળ્યો ને આ તમે બેઠા ને આ બધું ખોટું છે, એક મારો વાલો શ્રી હરિ ભગવાન સ્વામી નારાયણ સાચો, બાકી બધું ખોટું. આમ સાંખ્ય થઈ જાય પછી એલા ને કઈ દુઃખ આવે મનથી, એને કોઈ દી દુઃખી કરી શકે, વાત પૂરી થઈ જાય ને. પણ આવું સતત રાખવા માટે ઈશ્વરી બઢિયા દ્રષ્ટાંત સુન લીજે, ઘટના હિ હે દ્રષ્ટાંત નહીં હે, સુન લીજે આંખ ખોલ કાન ખોલ કે. જહાજ જતું હતું દરિયામાં, એ લાસ્ટ એક્ઝામ્પલ હે ઈશ પ્રવચન કા. જહાજ જતું હતું અને એમાં મોટું જહાજ અને તોફાની પવન ઉપડ્યો, હિલોળા મેળ્યો, લેવા સાગર લહેરનો હમણે હતડિયું તૂતડિયું ઉમડ્યું થવા. એટલે ઓલો ખબર છે કુવા સ્તંભ હોય મોટો શઢ હોય એ જૂના વાહનો પ્રમાણે, એટલે નાવિક એનો નવો હેલ્પર તરીકે નાવિક જોડાયેલો. એને કીધું કે બેટે ચડ જાઓ, ઉપર ચડીને શઢને ખોલ નાખો. એટલે જે બાજુ આમ ખોલીને આમ થોડોક નમાવી દે એટલે થોડોક શું છે વાવટો આમ કરી દે ને એટલે પવન ભરાય એટલે નાવ કંટ્રોલમાં આવી જાય. જેમ પતંગને કેમ પૂંછડીએ પાણો બાંધી દે, બહુ એવું થાય બે પડખે પાછા લીરાને બે પાણા બાંધી દે એટલે પતંગ સ્થિર થઈ જાય. એટલે જુવાનીઓ અસ્થિર રહેતો હોય ને એને પૂંછડું એટલે ઘરવાળું લટકાવી દો ને એટલે સ્થિર થઈ જાય, અને છતાંય આમ આમ થતો હોય તો બે છોકરા બાંધી દો એટલે પૂરું. એટલે આ ઓલો આ આ ઓલો ઉપર ચડવા ગયો નવો સવો અને આ વખુંબર દરિયો રાડ પડી ગયો, ધ્રુજવા માંડ્યો, ખોયાણ દરિયો મરી ગયા. એવી ચક્કર મળી ચડવાનું માથું મળ્યું, ભમ્માને હમણાં પડી જશે પડી જશે, ચક્કર ચડ્યા, બેલેન્સ ગુમાવી દીધું. નાવે કીધું બેટા ઈશ તરફ નહીં દેખો, ઉપર દેખો, ઉપર દેખો કે તો સંતુલન સધ જાયગા. એટલે આ નીચે જવાનું બંધ, ઉપર જોયું એટલે આ દેખાતું બંધ થઈ ગયું. ચડી ગયો, શેડને ખોલી દોરો બાંધી દીધો, નીચે આવી ગયો, સંતુલન સધ જાય ગયા. જબ જબ જીવનમાં દુઃખ આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક ગુણાતીતાન છે ગોપાલ છે ને વાણી ઉસકી ઉપર નજર રખે, સંતુલન સધ જાય ગયા. આ તરફ જો નીચે જોયું તો ચક્કર ચડવાના જ છે, એ દરિયો છે જીવન. અહીં તો હિલોળા આવવાના જ છે, તોફાન આવવાના છે, ઊંડી ખોયાણ ખીણો છે, માણા હું આમાં કરોડો આદમીઓ ગરી ગયા તોય આમાં કઈ પાર આવે એવું નથી. અફાળ સંસારને સાગર કીધો છે, ઝંઝાવતો હોવાના, પણ જે ઉપર નજર રાખશે ઉપરવાળા તરફ એને જીવનમાં સંતુલન સદાય જશે. અધ્યાત્મ વિદ્યાનું સારનું સાર એ આ સાંખ્ય વિચાર, કામનું સ્વાદનું લોભનું માનનું સ્નેહનું અધ્યાત્મનું અધિભૂતનું અધિદેવનું દુઃખ સાંખ્ય વિચારથી ટળે. એ સાંખ્ય વિચારનું છેલ્લી કન્ડિશનનું શું, તમે થર્મોસ વાપરો છો એમાં ઠંડુ આઈસ કોલ્ડ દૂધ ભરી દો, કેસર બદામ પિસ્તાવાળું, બહાર 45 ડિગ્રી હોય અંદર દૂધને આંગળી બોળો ટાઢુંટમ હોય ને, કેમ એ થર્મોસ કોઈ વસ્તુની અસર લેતું નથી. એમ જ્યારે સમજાય જાય ને આવો સાંખ્ય વિચાર ત્યારે અહીં આમ ટાઢું વર્તે, એક એક કન્ડિશન બહારની લે, તમે જ્યારે થલો હોય ત્યારે બસ ઠંડુ એમ જેવું રહે, બસ એ આ સાંખ્ય વિચારથી થાય. કામનું સ્વાદનું કામનું લોભનું આપણે બહુ લંબાણથી સમજ્યા, પછી આ સ્વાદનું સ્નેહનું માનનું અધ્યાત્મનું અધિભૂતનું અધિદેવનું, મને એમ થયું કે લાંબુ લાંબુ ક્યાં સુધી કરવું, એક જ વાતમાં પૂરું કરી દીધું ને, છતાંય તમને સમજાઈ ગયું ને. અરે તમને સમજાય કે ન સમજાય, હા મારે પોતાએ સમજવા જેવું મને સમજાય જાય એટલે મારો બેડો પાર. તમને સમજાય ન સમજાય એ બોલ ઇન યોર કોર્ટ, પણ મને આ વાતો કહેતા કહેતા જો મને સમજાઈ જાય તો મારું કામ થઈ જાય. શ્રીહરિ સર્વનું મંગલ કરે એવી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન ગોપીનાથજી મહારાજ જય. વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે
અને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.